रण उत्सव, जब कच्छ की ये सफेद धरती नए रंग ओढ़ लेती है उत्साह के, उत्सव के। किसने सोचा होगा कि इस बंजर धरती में इतनी खुशियां भी पनप सकती हैं? ये त्योहार, इसमें खुशबू है मिठास की, मस्ती की, मिट्टी की। इसमें खुशबू है गुजरात की। यहां त्योहार का मजा है हर दिन हर रात में। अरे कुछ दिन तो गुजारो गुजरात में। गुड मॉर्निंग, કેમ છો? મોટા ભાગે આપણે દર વખતે સાંજે મળતા હઈએ છીએ। આજની આ ખુશનુમા સવારે મળવાનું એક ખાસ કારણ છે। તાપ ગરમી હમણાં તો સહેજ કાબુમાં છે, ક્યાં ક્યાં છૂટા છવાયા વાદળ વરસી ચૂક્યા છે, એટલે સવાર સાંજની ઠંડક પણ છે, પારો પણ સહેજ પાછો પડ્યો છે, એટલે તાપ ઓછો લાગે છે। પણ ધીમે 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 આ ગરમી વધતી જશે। આ ગરમીનો માહોલ છે, ચારે બાજુ જરાક ઉના ઉના વાયરા ફૂંકાય છે, અને આ વાયરાઓની વચ્ચે બે એવા વ્યક્તિત્વો મારી સાથે છે કે જેમના અભિનય, જેમની આવડત અને જેમના અનુભવની ઠંડક એના ઉનાળાના મોગરાના ફૂલ જેવી છે, જેને આમ ખોબામાં લઈને ઉછાળવાનું મન થાય, એકાદ સૂંઘવાનું મન થાય, મન પડે અને આવડે તો વેણી બનાવીને નાખ વાળમાં નાખવાનું મન થાય અને ભગવાનને પણ ધરાવાય। આ ઉનાળાની સરસ મજાની ઋતુના મોગરાના ફૂલ જેવા બે કલાકારો મારી સાથે એટલા આદરણીય, એટલા અનુભવી કે એમની સાથે વાત કરવાનો મને જે મોકો મળી રહ્યો છે એ મારા માટે બહુ ગૌરવપ્રદ ઘટના બની રહી છે। આજની સવારે મારી સાથે દિલથી સ્વાગત કરો બે એવા વ્યક્તિત્વો જેમણે આ આખે આખી ઇન્ડસ્ટ્રીને પોતાના આવડત, અનુભવ અને પોતાના બળ ઉપર ઘણું બધું આપ્યું છે। શુદ્ધ દેશી સંવાદમાં છો તમે મારી સાથે, હું છું નૈષદ અને જલસો ઉપર તમે મને જોઈ રહ્યા છો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત આ એકમાત્ર એપ્લિકેશન ઉપર। મારી સાથે બે અતિ આદરણીય કલાકારો, હિતેન કુમાર અને એટલા જ આદરણીય સુજાતા મહેતા, બહુ મજા પડી રહી છે મને અંદર ખાને, સહેજ નર્વસ છું, તો મારી સાથે રહેજો, ઘણા બધા પીઠબળ મને આપતા રહેજો। આ બે કલાકારો જેમની સાથે અમે ચા સાથે સંવાદ કરવાના છીએ, સવારનું સરસ મજાનું કારણ છે, બે ત્રણ ચા પી શકાય એવી ઈચ્છા છે, અને હિતેનભાઈની તો ચા ફેવરિટ છે, સુજાતા બેને ના પાડી છે, એમને અત્યારે કોઈ ઈચ્છા નથી, મારે માત્ર જલસા કરવા છે। સો આ ચા અને એમની સાથે વાતો કરવાની ચાહના હેઠળ લેટ્સ સ્ટાર્ટ આ શુદ્ધ દેશી સંવાદ જલસો પર, જો તમે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન। બિફોર આઈ સ્ટાર્ટ આઈ જસ્ટ વોન્ટ ટુ લેટ યુ નો ધ એપ ઇઝ અવેલેબલ ઓન પ્લે સ્ટોર એન્ડ એપ સ્ટોર ટુ, પ્લીઝ ડાઉનલોડ। ઓકે, સો આઈ વેલકમ યુ સર, મેમ, બહુ મજા છે મને આજે, બહુ ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન થવાનું છે આઈ એમ શ્યોર। પહેલું તો સુજાતાબેન, મારે તમને પહેલો આ પ્રશ્ન પૂછવો છે, ચિત્કાર 1984-85 માં આવેલું નાટક, 1983 જાન્યુઆરી 16, ઓકે, અને એ દરમિયાન લગભગ 800 વખત આ નાટકના શો થઈ ચૂક્યા અને અતિશય સફળ નાટકોમાંનું એક ગુજરાતી તખ્તાનું, ગુજરાતી રંગભૂમિનું, આટલી બધી વાર કેમ થઈ ફિલ્મ આવતા? ક્યારે એ દરમિયાન એવું ના થયું કે આની ફિલ્મ કરવી જોઈએ? બિલકુલ, કારણ કે અમારે આની ફિલ્મ બનાવવાની જ નહોતી, અમારે આઈ મીન ઇન્ટેન્શન હતું જ નહીં, ઇન્ટેન્શન એ હતું કે એક સુંદર નાટક થાય અને એક બહુ જ આમ જોવા જઈએ તો ઇટ વોઝ એન એક્સપેરિમેન્ટ અમારા માટે, કારણ કે એ વખતે સોશિયલ કન્ટેન્ટ સાથેના યુનો હલકી ફુલકી કોમેડી એવા બધા નાટકો આવતા હતા અને એ ટ્રેન્ડમાં બદલીને એ ટ્રેન્ડથી કંઈક જુદું અમે કર્યું, અને એના પહેલાં યુનો પહેલાં હું કહી ચૂકી છું ઘણા બધા ઇન્ટરવ્યુઝમાં કે બોક્સ ઓફિસ પર મારા નાટકો 3-4 નાટકો ફ્લોપ ગયા હતા, 5-6 નાટકો રાધર, એટલે એવરીવેર મારા પરફોર્મન્સીસ ખૂબ વખણાતા હતા, પણ બોક્સ ઓફિસ જેને આપણે બિઝનેસ કહીએ એટલે મારા માથે કાળી કિલ્લી લાગી હતી કે સુજાતા જે નાટકમાં હોય એ તો ફ્લોપ જ જાય, એક્ટ્રેસ બહુ સારી છે
પણ ફ્લોપ જાય, યુ નો. તો લતીશ મને કીધું કે ચલો આપણે નાટક કરીએ. એક પ્રોડ્યુસર મારી પાસે આવ્યા હતા, એને પહેલાં જ રાફડા નામનું મારું જે નાટક હતું વેરોનિકાઝ રૂમ, યુ નો, એડોપ્ટેશન જે માનસીના નામે પછીથી થયું હતું, એ તો સૌથી વધારે ફ્લોપ હતું. 11 શોઝ 10 શોઝ મેક્સિમમ 20 શોઝ થયા, 3 વખત રિવાઈવ કર્યું છતાં. તો એમાં એક ઓડિયન્સ જોવા આવ્યા હતા મારું રાફડા, જે રેગ્યુલર બધા નાટકો જોતા હોય, અને એમને મારું કામ ખૂબ ગમ્યું છે. મારી પાસે આવ્યા કે તમે કોઈ પણ તમારે જે ગમે નાટક કરો. અને મેં મારા બધા દોસ્તો લોકોને ફોન કર્યા, અને એમાંથી લતીશ એક સ્ક્રિપ્ટ રેડી કરી, કારણ કે એ વખતે નાયન હોસ્પિટલમાં એ નાટકો કરતો હતો ડૉક્ટર્સમાં. બસ એ રીતે આ ચિત્કારનો જન્મ થયો. અને અમે લોકો તો વિચારતા હતા કે 10, 11, 15 શોઝમાંથી એટલીસ્ટ હું 25 ના આંકડા એ પહોંચું. એ મારો એક જીન તૂટે ને તો મારા માટે નહીં પાર, નહીં તો હું ઇન્ડસ્ટ્રી છોડી દેવાય. મેં નક્કી કરેલું કે આ લાસ્ટ ચાન્સ છે. અને અમારે જ્યારે આંગીકમ થાય સવારે, ત્યારે પડદો ઉઠે એ પહેલાં અમે લોકો પ્રેયર કરીએ, ત્યારે હું ખૂબ રેડી હતી. મેં નક્કી કર્યું હતું આ લાસ્ટ ચાન્સ છે, પછી ઇન્ડસ્ટ્રી છોડી દઈશ. પણ ઇન્ડસ્ટ્રીએ મને જવા નથી. જેટલા કડવા હતા એટલા મીઠા પણ હતા મારી સાથે લોકો પણ, અને એના 800 શોઝ થઈ ગયા. પણ તે વખતે અમારે ખાલી આ પ્રૂવ કર્યું હતું કે ના, એવું નથી. પછી ફિલ્મ બનાવવાનો જે વિચાર હતો. ચિત્કાર એટલે આમ તો ચીસ પણા નાટકે એવી બૂમ પાડી, એવો પડઘો પડ્યો કે આજ સુધી ગુજરાતી રંગભૂમિનો જેને પણ અનુભવ હશે, ગુજરાતી નાટકો જોયા ને જેને પણ એ મખમલી અનુભવ હશે, એ બધાને ચિત્કાર વિશે ખબર હશે. એવી જ જોરદાર ધારદાર શરૂઆત હિતેનભાઈની પણ નથી રહી, મને હજી યાદ છે. હિતેનભાઈ, તમે દૂરદર્શન પર એક સિરિયલ કરી હતી ને જેમાં, એટલે આ મારો અનુભવ છે, હું બહુ નાનો હતો એ વખતે, કદાચ બહુ તો 5મા 6ઠામાં આવીશ, અને દૂરદર્શનના કોઈ એક શ્રેણીના કોઈ એક દ્રશ્યમાં તમે સ્વિમિંગ પુલમાં નાહવા પડ્યા હતા ચટ્ટી પહેરીને નાની નાની. એ વખતે દૂરદર્શનનો વન ઓફ ધ હેન્ડસમ ફેસ હિતેનભાઈ હતા. શ્રેણી કરી, ટેલિવિઝન કર્યું, અને પછી તો ગુજરાતી ફિલ્મોના બેતાજ બાદશાહ. એક આખે આખો 90નો દાયકો તમે તમારા ખભે ઉઠાવી લીધો. હાઉ વોઝ ધેટ એક્સપિરિયન્સ? અને હવે ચિત્કાર. ચિત્કારની વાત પર ફરી પાછા આવ્યો તો એ જ વસ્તુ કે જે એ ચિત્કાર પહેલાં સુજાતા મહેતા કક્ષાની એક અભિનેત્રી, અદ્ભુત પરફોર્મન્સ પછી પણ એ સફળતા ન પામી શકે. એ જ રીતે મારી શરૂઆત પણ, મારું પહેલું કમર્શિયલ એક્ટરની કરિયર તરફનું પહેલું પગલું ચિત્કાર. એ સબ્જેક્ટ જેટલી મોટી ઘટના બની ગુજરાતી રંગભૂમિની ઉપર, કે નાટકો ચાલે, હિટ તો ઘણા નાટકો થાય, પણ આવા કોમ્પ્લેક્સ સબ્જેક્ટની સાથે કોઈ નાટક આટલું મોટું હિટ થઈ શકે, જે 800 શો આપણે ગણીએ છીએ ને, એ સોલ્ડ આઉટ નથી. એ 800 શો તમારા બોક્સ ઓફિસની ઉપર એક પણ રૂપિયો ડિસ્કાઉન્ટ વગર ભજવાયેલા જીવાયેલા એ 800 થી 850 શો છે. એ તો સૌથી મોટી ઘટના છે. જી જી. એ જ રીતે મારી શરૂઆત જે થઈ ચિત્કારથી, ચિત્કારમાંથી બીજી જાવે આ જ નાટકની અંદર બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે કે આપની સાથે મેં નવનું કામ કરવાનું શરૂ કર્યું, ગોપાલનો નાનકડો રોલ કરું, અને બેકસ્ટેજ અને નાટકને જો સમજવાના પ્રયત્ન કરું. મુકેશ રાવલ ત્યારે પરફોર્મ કરતા હતા. મુકેશ રાવલ કોઈ વખત મસ્તીમાં આવી જાય ત્યારે શોમાં ઘણી વખત નાટકો આપણે ઇમ્પ્રુવાઇઝ કરીએ, અને હું નવો હવે એ માસ્ટર છે, એ લોકો ઇમ્પ્રુવાઇઝ કરે એટલે તમને પણ જરાક ચાનક ચડે, તમે પણ 2 વસ્તુ ઇમ્પ્રુવાઇઝ કરી. એમાં કંઈક સીન લંબાયો, જેવો હું વિંગમાં બહાર નીકળ્યો ત્યાં સકાત કરીને એક લાફો મારી બનાવે છે. એ આ જ લતેશ શાહ જેને જેને આજે જે એ કેવા પ્રેમના અમે લોકો એકબીજાના આદિ થઈ ચૂક્યા છે. આ માણસની એ ગુસ્સો, એનો ડિરેક્ટર તરીકે ગુસ્સો ત્યારે મને નહીં સમજાવ કે એ કઈ પોઝિસિવનેસની ઉપર એને આટલું બધું અકળાઈ જવું પડ્યું, અને ત્યાંથી મારી એક્ઝિટ થઈ, મને કાઢી નાખવામાં આવ્યું. ત્યાર પછી એ જનૂન, એ રિજેક્શનના કારણે ત્યાર પછી થિયેટરમાં પોતાની જાતને પ્રૂવ કરવાની ઘટનાની જીતમાં એક આખું વર્તુળ પૂરું થયું. પણ એક પણ નાટક મારું 100 શો ક્રોસ ના કરે. વખણા આ જ રીતે કે એક્ટર સાલો બહુ સારો છે, પણ બેઠક છે ને અલગ છે. એ જ માણસ ગુજરાત આવે છે, જે માણસ મુંબઈમાં આટલો કમનસીબ કહેવાય, એ જ માણસનો જે પણ પ્રયત્ન અહીંયા કર્યો, પહેલો પ્રયત્નથી એમ કહ્યું કે આના જેટલો લકી માણસ કોઈ નહીં. જે તેલી દૂરદર્શન સિરિયલની વાત કરીને, એ વખતના રિજેક્શન દરમિયાન મેં અહીંયા કરેલી સિરિયલો, ઓકે, અહીંયા સખત વખણાય, પણ ત્યાં જાઉં ત્યારે મારે પાછા એ દરવાજાને કામ માંગવાનું, ને એ જ વસ્તુ એ લોકોના મનમાં આવે કે આને કાસ્ટ કરીશું ને આપણો પ્રોજેક્ટ ગરબડ થઈ જશે, આ પ્રોજેક્ટ આગળ લાંબી લાઈફ નહીં મળે કરીને. પણ એ લાઈફ ઇઝ અનપ્રેડિક્ટેબલ. જો ને કેટલું મોટું સર્કલ, એક અભિનેત્રીનું
એક આટલા વર્ષ એક સતત રોલની સાથે જીવવું, આ કક્ષાએ આ ઇન્ટેન્સિટીને આજે પણ લોકોના માનસમાં એ નાટક આજે પણ જીવંત છે. અને એ નાટક આજે ફિલ્મ સ્વરૂપે જ્યારે આપણી સામે આવી રહ્યું છે ત્યારે કહેવાય છે ને ડેસ્ટિની, ક્યાંક ચિત્કારની કુંડળીમાં ક્યારેક માનું નામ લખાયેલું હતું અને સુજાતા મહેતાની કેરિયરમાં રત્નાનું નામ લખાયેલું હતું, જેણે એમને એ સફળતાના પગથિયા પર પહોંચાડી જ્યાં એની એ વેલ્યુ થવાની શરૂ થઈ જે નહોતી થતી એઝ ફાર એઝ બોક્સ ઓફિસ ઇઝ કન્સર્ન્ડ. એબ્સોલ્યુટલી. એટલે ચિત્કારનો પડઘો એવડો મોટો કે અમે જ્યારે નવું નવું થિયેટર કરતા હતા ત્યારે અમે આ કલાકારોને લગભગ અભિભૂત થઈને ફાટી આંખે જોતા હતા અને અમને એમ થતું હતું કે સાલું આપણે આવું થિયેટર ક્યારે કરી શકીશું. સુજાતા બેન, એ ફિલ્મે તો ઘણું એટલે એ નાટકે તો ઘણું જ આપ્યું, તમે ફિલ્મો સરસ કરી અને એવી જ તમારી આટલી સ્ટ્રોંગ ઇન્ટેન્સ અદાકારીથી એક બહુ જાણીતી ફિલ્મ એ વખતની 1984-86 એન ચંદ્રાની પ્રતિઘાત, એન્ડ વોટ અ પોસ્ટર ઇટ વોઝ. યસ, કુહાડીવાળું એ પણ બહુ જ ખાસું બોલ્ડ, ખાસું બ્રેવ, રાધર બોલ્ડ કરતા પણ બ્રેવ હતું. ને એ પ્રકારના ફિલ્મો તમારી પહેલી ફિલ્મ હતી યતીમ, જે રિલીઝ પાછળ થઈ. યસ, પછીથી થઈ. ફર્સ્ટ શૂટિંગ યતીમનું થયું અને પ્રતિઘાત પછીથી આવ્યું, પણ એ જલ્દી મને એ જાણવામાં એટલા માટે રસ છે કે ચિત્કારની આસપાસ જે એક વ્યક્તિ આટલું સરસ મજાનું અદાકારી ભર્યું પરફોર્મન્સ આપે છે એની ક્ષમતાઓ કદાચ આજે તમે જે જોઈ રહ્યા છો એમના માટે તો ઘણું બધું આ જાણ બહાર હશે. ઘણો એવો ભૂતકાળ છે જે કદાચ તમે ફૂંફૂસવાનો પ્રયત્ન જ નહીં કર્યો હોય. મારી જોડે આટલા મજબૂત, આટલા બળકટ કલાકારો હોય ત્યારે મને એમ છે કે મને આ ચાન્સ ફરી ફરીને ક્યારે મળવાનો છે, હું પૂછી લઉં જેટલું પૂછાય. યસ, સો પ્રતિઘાતનો અનુભવ ને ખૂબ બ્રેવ રોલ કેવી રીતે પરફોર્મ કર્યો એ વખતે તો હો હા થઈ ગઈ હતી. મેં પરફોર્મ કેવી રીતે કર્યો, બહુ જ એક જ મારી પાસે પહેલો જવાબ છે, મારા નાટકનો અનુભવ. નાટકમાં હું સ્કૂલમાંથી ને સાતમા ધોરણમાં ત્યારથી નાટકો કરું, કાંતિ મળ્યાનું, આંખની અટાવી, સાસુની, પછી આવ્યું અમે બરફના પંખી, પછી મેં બાળ નાટકો કર્યા અને પછી એનો મારી જર્ની ચાલી, પછી ઘણા બધા વચ્ચે નાટકો થયા અને ચિત્કાર આવ્યું. ચિત્કાર નાટકે મને પ્રતિઘાત આપી. ચિત્કાર નાટકના ઘણા બધા શોઝ થઈ ગયા હતા અને રાજશ્રી પ્રોડક્શનની આખી ગેંગ, એ લોકોની ટીમ, તારાચંદ બરજાત્યા એટલે સુરત બરજાત્યાના દાદા, રાજબાબુ, એ લોકોના મેઇન મેન એન ચંદ્ર, બધા અમારું નાટક જોવા આવ્યા હતા અને એ મારી ચિત્કારની ઇન્ટેન્સિટી જોઈને એમણે મને આ પ્રતિઘાતનો રોલ આપ્યો, રાઈટ? અને પ્રતિઘાત વોઝ અ યુનિક ફિલ્મ, કમર્શિયલ બી નહોતી અને પેરેલલ સિનેમા પણ નહોતી. એ નહીં તો પેરેલલ સિનેમા હોતે તો એનો આટલી બધી ચાલી નહીં હોય. એ વખતે એને એન ચંદ્ર મૂવીઝ કહેતા, એન ચંદ્ર કાઇન્ડ ઓફ. અને એ વખતે 1987 માં મે માં એ 150 થિયેટરોમાં ફિલ્મ રિલીઝ થઈ હતી એ વખતે. 150 એટલે આપણે લોકો ના 200, ઓ માય ગોડ, યુ નો, એટલે દેટ વોઝ. અને બેઝિકલી ઓફકોર્સ મારા ડિરેક્ટર, બિકોઝ આઈ બિલીવ સ્ક્રીન ઇઝ ડિરેક્ટર્સ મીડિયા અને હું ડિરેક્ટર ને એક્ટ્રેસ છું, આમ ડિરેક્ટર્સ એક્ટ્રેસ. મેં મારા ડિરેક્ટરમાં આંધળો વિશ્વાસ મૂક્યો અને બધા મારા જે સાથી કલાકારો હતા ને એ બધા સ્ટેજના, રોણિયા તંગડી, નાના પાટેકર, અશોક સરાફ, ઓલમોસ્ટ ઓફ ધેમ ફ્રોમ ફ્રોમ સ્ટેજ, એટલે મને નવું અચૂકતું નહોતું લાગતું અને એટલી સુંદર અમારું ટીમ વર્ક હતું. સો આઈ ગીવ ક્રેડિટ ટુ માય ટીમ મેમ્બર્સ ઓલ્સો અને મારી બધી ક્રેડિટ મારા સ્ટેજના એક્સપિરિયન્સને આપું છું અને ચિત્કારને આપું છું, કારણ કે ચિત્કાર પરથી મને પ્રતિઘાત મળી. ઇન્સ્પાઇટ ઓફ શ્રીદેવી, જયા પ્રદા, ત્યારે તો હોટ કેક હતા એ લોકોના. મને એન ચંદ્રાએ મને કહ્યું હતું, મને યાદ છે, સુજાતા યુ ડોન્ટ નો હાઉ લકી યુ આર, ઇન લોકો કે દિન મે 100 ફોન આતે હૈ, મુજે રોલ ચાહિયે, મુજે રોલ ચાહિયે, બિકોઝ વિજય શાંતિ આ રોલ કરે છે પ્રતિઘટના. એ લોકોની તેલુગુમાં ખૂબ જ પોપ્યુલર બસના બસો ભરીને આવતી હતી, યુ નો, ફિલ્મ જોવા. અને એ ફિલ્મ કરવા માટે નેચરલી આ બંને હિરોઈનો એક્ટ્રેસીસ આર ગુડ એક્ટ્રેસીસ, અને છતાં પણ મને એ રોલ મળ્યો. અને કે સરસ ઘટના છે, તમે જસ્ટ આ રીતે પણ જોઈ શકો. 1980 નો એ દશકો જ્યારે એક જનમાનસ થોડોક સહેજ સહેજ એના આક્રોશમાં હતો અને પ્રતિઘાત આવી હતી અને 2018 નો આ માહોલ અને ચિત્કાર આવી રહી છે. અને તે વખતે
યુ નો ત્રણ હિરોઈન એ ટાઈપના બધા સેટઅપ ચાલતા હતા. એટલે આવી વુમન ઓરિએન્ટેડ સબ્જેક્ટ તો આખું કઈ નવું ગટકડું હતું. એબ્સોલ્યુટલી યુ નો ઇટ ધેટ્સ વાય આઈ કોલ ઇટ અ યુનિક ફિલ્મ. ઓફ કોર્સ. અને યતીમ પણ એટલી જ સરસ રહી હતી. તમે જીપી દત્તા સાથે કામ કર્યું હતું અને પછી હલચલ ને બધી ઘણી મૂવીઝ. મારે તમને ફિલ્મો વિશેનો બીજા પણ બે સવાલ કરવા છે, પણ ફિલ્મોની જ વાત નીકળી છે તો હિતેનભાઈ સાથે આ વાત કરવી જરૂરી છે. 1990 નું 95 નું કે 93 નું એ વર્ષ અને દેશરે જોયા દાદા પરદેશ 97 આવી અને પછી તો જે ચાલ્યું મૈયરમાં મનડું નથી લાગતું ને આ ને તે ને 108 સિમ્પલ કેમ જીવે છે, કારણ કે હું આજે પણ નથી સમજી શક્યો કે આ મારી જિંદગી સાથે છે. આ લોકો જે એચકે ને હિતેન કુમાર ને આટલો પ્રેમ કરે છે એ મારા માટે બોલે છે. આ લોકો મને પોતાને નથી સમજાય. પણ ડેસ્ટિની એક બહુ મોટી ઘટના છે. તમે ગમે તેટલા ટેલેન્ટેડ હોય, ગમે તેટલી હાર્ડ વર્કશીપ કરી હોય, તમે હાર્ડશીપ કરી હોય, પણ અનલેસ એન્ડ અન્ટિલ ત્રીજું જે સૌથી મોટું પરિબળ છે એ તમારી સાથેની તમારી આ ડેસ્ટિની, સ્પેશિયલી ટુ આર્ટના દરેક સેક્શનમાં, સ્પેશિયલી ટુ એક્ટર્સ લાઈફ, તમને ખબર જ નથી કે તમે જે શ્રેષ્ઠતમ આપ્યું છે એ લોકો સુધી પહોંચશે કે જે તમે કદાચ ન બિલીવ કરીને પણ એ કર્યું હોય ને અચાનક એ લોકો સુધી પહોંચે ને એવું પહોંચે કે 20-20 વર્ષ સુધી લોકોના જનમાનસ પર છવાઈ ગયું. મારા માટે આજે સૌથી મોટી નવાઈની વાત છે કે 5 વર્ષ તો બચ્ચો પણ મારી સાથે આવીને દેશની વાત કરે છે, મને રામલાના વાલથી આજે પણ તુકારે બોલાવે છે. 5 વર્ષ તો બચ્ચો 20-21 વર્ષ પહેલા ફિલ્મ રિલીઝ થઈ હોય એ રામલાને હજુ તો માંડ ચાલતા દોડતું થયેલું હોય, 5 વર્ષનું બચ્ચું આટલું અભિભૂત રીતે પ્રેમ કેવી રીતે કરી શકે. મારા માટે એ ચમત્કાર જ છે. મને એ સમજાવ્યું નહીં કે સડનલી તમે તમારામાંથી લોકોના કેવી રીતે અચાનક થઈ ગયા. પણ એની સાથે સાથે જવાબદારી એટલી બધી વધી જાય. દેશરે કદાચ મારી નસીબે આપેલી મને ઘટના છે કે એ ઈશ્વરની ઈચ્છા હતી કે મુંબઈની આ હાર્ડશીપ પછી અને એક આ મારી કર્મભૂમિ ગુજરાત હતી, આપણી ભાષા માટે કદાચ મારા થકી કંઈક કરવાનું એને લખેલો છે. પણ દેશરે હિટ થઈ ગયા એના 4 મહિનો ઘરે બેસી, કારણ કે જે કક્ષાની સિનેમા અહીંયા બનતી હતી, મેં મુંબઈમાં તો મારી આસપાસના વાતાવરણ મેં જોયું હતું, મેં તો માનીશ નહીં મેં દેશરે આજ સુધી આખી નથી જોઈ, આખી ફિલ્મ જોઈ જ નથી. 100-100 વખત જોનારા અસંખ્ય વ્યક્તિઓ આજે પણ મળે છે દેશમાં પરદેશમાં, પણ હું મારી જાતે કલ્પી જ નહોતો શકતો કે હીરો કેવી રીતે હું હોઈ શકું યાર. મારે તો નાના બનવું છે, મારે તો પરેશ બનવું છે, મારે તો નેગેટિવ ને ક્યારે મને મારા દેખા વિશે કોઈ એવા ગ્રેટ ભ્રમ હતા જ નહીં. આઈ વોઝ રફ ટફ કાઇન્ડ ઓફ અ પર્સન. પણ જે રીતે સડનલી મારા ખોળામાં પહેલી ફિલ્મ અહીંયા વિલન કરી, એક તો વિલન તરીકે અહીંયા આવ્યા પછી એને આટલા મોટા સ્ટારડમ પર હીરોમાં લોન્ચ થવું ને લોકોનો સ્વીકાર, જેમાં પહેલી ફિલ્મનો વિલન પણ તમને એટલો ગમ્યો કે જે સ્ટેટ એવોર્ડ આપે અને 1 કરોડ રૂપિયાની આસપાસનો બિઝનેસ એ જમાનામાં 6 રૂપિયાની ટિકિટ, એટલે એ તો કેવી રીતે થયું એ તો માત્ર ઈશ્વર જ જવાબ આપી શકે. પણ એના પછીનો જેટલો પ્રેમ મળ્યો છે કે કોઈ પણ ખૂણામાં જાઓ જ્યાં ગુજરાતી વસે છે ત્યાં જે રીતે મને જોતાની સાથે આંખમાં ચમક આવે છે તો મને જરા 2 ઢગલા જરા કામ ધચકી જાય છે કે ક્યાં કુણો ઉતરીશ, ક્યાં કુણો ઉતરીશ, ક્યાં કુણો ઉતરીશ. ઇટ ઇઝ સ્ટીલ હું નથી સમજી શક્યો. ઇટ કમ્સ હિતેન સમજી શકી છું. તારી પ્રબળ ઈચ્છા, તારી પ્રબળ ઈચ્છાને લીધે એટલે આજે ચિત્કારી પણ મારી ફિલ્મ બને. મારી પ્રબળ ઈચ્છા કે હું ફોડી નાખી છે ની માને ચિત્કાર માંથી મારા નીકળી જવા બાદ આટલા વર્ષો પછી મારા અમદાવાદ, રાજકોટ, સુરતના ઘણા બધા થિયેટર ની સાથે કનેક્ટેડ મિત્રો છે જેમની સામે મેં ઓછામાં ઓછો 1000 વખત અશ્વત્થામા પરફોર્મ કર્યું. કોને ખબર હતી કે એ જયારે ફિલ્મ તરીકે જન્મ લેશે ત્યારે એ કુંડળીમાં મારું નામ લખે. તારી પ્રબળ ઈચ્છા, 108 ફિલ્મોની ઈચ્છા હિતેનભાઈ ની થઈ ગઈ. તમારી ના થઈ ગુજરાતી ફિલ્મો કરવાની ક્યારે? ગાંધીવાદી હતા અને એ ઈચ્છતા હતા કે હું લોયર બનું, ડોક્ટર બનું, બીકોઝ પહેલેથી આઈ વોઝ વેરી આઉટસ્પોકન. ઓફકોર્સ મંડળોમાં, યુ નો, ક્લબમાં, એવરીવેર. પણ પપ્પાએ કીધું આ કરિયર તરીકે નહીં લેવાનું.
એટલે એ મને એન્કરેજમેન્ટ પપ્પાનું હતું. અચ્છા, ડરી ડરીને પછી જયારે ચિત્કાર આવ્યું, મને બહુ બધી ફિલ્મોની સ્કૂલથી ઓફર મળતી હતી એટલે ત્યારે મારામાં હિંમત નહોતી. અને આઈ વોઝ વેરી હેપી વિથ ધ સ્ટેજ. બેઝિકલી જો મારી પાસે સ્ટેજ નહીં હોતે ને તો હું કદાચ કંઈ બી ઝઘડો કરીને, રિપેર કરીને, યુ નો, એકદમ આઉટ ઓફ ધ વે જઈને મેં કર્યું હતું ફિલ્મોમાં. પણ મને સ્ટેજ એટલું બધું ગમતું હતું, મને એટલી બધી મજા આવતી હતી સ્ટેજ પર. લાઈવ મીડિયા, યુ નો, યુ યુ કેન ઇન્ટરેક્ટ વિથ પીપલ, યુ કેન બી સ્ટ્રેટ એન્ડ યુ કેન શેર વોટ યુ વોન્ટ, એટલી બધી સ્પેસ મને મળતી હતી, યુ નો. એટલે મને ફિલ્મોમાં નહોતું જવું, ફિલ્મોથી હું ડરતી હતી. મારા પપ્પા કે નહીં નહીં, એ તો ચોખ્ખું કે બધા બધા મોલિયો છે, નહીં જવાનું, નાટક પણ થોડા વખત પછી નહીં કરવાના. મારા કાકા કાકી જે મને ઇન્ટ્રોડ્યુસ કરી, હંસુ મહેતા, દેવાની મહેતા, એને લીધે હું આટલું પણ થિયેટર કરી શકી. અને પછી કોલેજમાં આવી ત્યારે મને ફિલ્મની ઓફર મળી એન્ડ દેન આઈ જમ્પ ઇન ટુ યતીમ. અને યતીમ પણ મેં એટલે લીધું કે ઇટ વોઝ અ ચેલેન્જિંગ રોલ, નેગેટિવ રોલ, એઝ હી દેન આપણી બહુ સિમિલારિટીઝ છે. ઓ માય ગોડ, એને જે રીતે ફર્સ્ટ રોલ નેગેટિવ, ફર્સ્ટ ફિલ્મની શરૂઆત નેગેટિવ રોલથી કરી, સેમ યર મને કેટલા બધા ના પડી, તો મને લતેશે ના પડી હતી, નેગેટિવ રોલ નહીં કર. મેં કીધું ના, મને શફીના ઇનામદાર, અમારા ગુરુ જેપી દત્તા, કે ફિલ્મ દેખો ગુલામી ક્યાં ફિલ્મ બનાવી છું જાતા. એટલે મેં તરત એ વખતે વિડીયો કેસેટ મંગાવી. હા યાર, આ તો બહુ મસ્ત છે. હા, અને મેં કીધું આ તો બહુ મસ્ત છે, શું પિક્ચરાઇઝેશન કર્યું છે, હું કરું છું. અને હિન્દી ભાષા, મેં ક્યારે હિન્દી ફિલ્મ કરી નહોતી, સ્ટ્રેટ ફ્રોમ ગુજરાતી સ્ટેજ. અને ત્યારે પણ બિલીવ મી, જે પી દત્તા યુઝ ટુ ટેલ મી કે એ લડકી પર કમ મને કામ ઈ નહીં કરના પડતા, અપને આપ વો કરતી હે કામ, યુ નો. એટલે નાની નાની વસ્તુઓ થતી ગઈ. અને પછી જ્યારે પ્રતિઘાત આવી ત્યારે એ ફિલ્મ એવી હતી, મેં મારા પપ્પાને વાત કરી, મેં કીધું પપ્પા આ બીજી ફિલ્મ આવી છે ને, આ ટાઈપની ફિલ્મ છે. પપ્પા કે આ ફિલ્મ તો તું કર જ, ને ધેટ્સ હાઉ આઈ ગોટ ટ્રેક. એબ્સોલ્યુટલી. અને યતીમ અને પ્રતિઘાત બે બહુ માઇલસ્ટોન જેવી તમારી મૂવીઝ. એ પછી ક્યારે એવું ના થયું કે થોડી વધારે મૂવીઝ કરવી છે? મેં બધી મળીને લગભગ 25 ફિલ્મો કરી છે. આઈ કેન સેન્ડ યુ ધ લિસ્ટ ઓલસો. ઓ, પ્રતિજ્ઞા બદ્ધ કરી, મિઠુન સાથે કામ કર્યું, કન્વરલાલ કર્યું, પછી તીન દિવારે કર્યું. પછી જે એ વખતે મેં કીધું ને મલ્ટી સ્ટાર મૂવીઝ ચાલતા હતા, ત્રણ હીરો ત્રણ હિરોઈન્સ, જંગ કર્યું, મેરી જંગ કર્યું, ગુનાહ કર્યું, ગુનાહ વખત દેવતા કર્યું, સની દેઓલ સાથે, ડિમ્પલ સાથે, એવી રીતે યુ નો મલ્ટી સ્ટાર સેટઅપમાં કર્યું. પણ મારી જે ઇમેજ બંધાઈ ગઈ હતી ને પ્રતિઘાતની, એ પ્રમાણેની મારી પાસે ફિલ્મો ના આવી. પ્લસ યતીમે મારી કરિયરની વાટ લગાડી દીધી. અમોંગ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ આઈ વોઝ હાઈલી એપ્રિશિએટેડ, એડમાયર્ડ. બટ જે પેલા કાળા જેટ બ્લેક હેર અને સફેદ, પેલા બધા બ્લેક એન્ડ વ્હાઈટના જે બધા, સોરી ટુ સે, એ વખતે જે બધા ડિસ્ટ્રીબ્યુટર્સ હતા, જે પૈસા નાખતા હતા, એ લોકો ઇમેજમાં બંધાઈ ગયા એ વખતે. આઈ વોઝ અહેડ ઓફ ટાઈમ, લેટ મી ટેલ યુ, હું ટાઈમ સમય કરતાં આગળ હતી. જો એ જ વસ્તુ આજે થઈ હતો ને તો હું ક્યાંની ક્યાં હતી. એટલે એ લોકો બહુ જર્ક લાગ્યું કે પહેલાં પ્રતિઘાત આવ્યું, યતી મેં એનોને સની દેઓલ કા માં કા રોલ કિયા, કુલજી કી વાઈફ કા રોલ કિયા, બટ દે વર નોટ ગેટિંગ ઇટ ડેપ્થ. નહોતા સમજતા કે યંગ મધર હુ ઇઝ મેરિડ, ફોર્સફુલી મેરિડ ટુ ઓલ્ડર મેન, એન્ડ શી ગેટ્સ અટ્રેક્ટેડ ટુવર્ડ્સ ડેની, શી ગેટ્સ અટ્રેક્ટેડ ટુવર્ડ્સ સની દેઓલ, એન્ડ સિડક્ટિવ, નેગેટિવ સિડક્ટિવ રોલ તો મેં પહેલી વાર કર્યો હતો, યુ નો. સો એના લીધે મારી ઇમેજનો પ્રોબ્લેમ લીધે, જેમ ઇમેજ મેં પોતે તોડવાની ટ્રાય કરી અનનોઈંગલી, નોટ પર્પઝફુલી, એમાં હું જરા ફેંકાઈ ગઈ. અને એના લીધે મને અમુક ફિલ્મો મળી, અમુક ફિલ્મો મને ના મળી, કે રનિંગ અરાઉન્ડ ધ ટ્રી, હીરો સાથે રોમાન્સ, ટિપિકલ ધ વે ઈચ એન્ડ એવરી હિરોઈન સ્ટાર્ટ્સ ઇન ધ બિગિનિંગ, યુ નો. એવી મારી શરૂઆત નહોતી થઈ. નોર્મલી લોકોને કામ કરવું પડતું હોય, એના માટે સ્ટ્રગલ કરવી પડતું, 1 થી 5 વર્ષ દે સ્ટ્રગલ. મારી સામે મોટી મોટી હિરોઈન્સ, મારે લોકોના નામ લેવાની જરૂર નથી, શરૂઆતમાં અમે ફિલ્મો ફ્લોપ થઈ ગઈ હોય, 5 વર્ષ સુધી એ લોકોને એટલી બધી સ્ટ્રગલ કરવી પડે, દરેક જાતની યુ નેમ ઇટ એન્ડ ધેર ડન ઇટ. અને પછી એ લોકોની 5 વર્ષ પછી એ લોકોની ફિલ્મ સુપર હિટ થાય એન્ડ ધે બિકમ બિગ સ્ટાર. તો મારે એવું ના કરવું પડ્યું. મારી શરૂઆત તો 10 થી તેમણે આશુતોષ ગોવારીકરે કીધું હતું, સુજાતા તમારી કરિયર મેં કભી તુમને સ્ટ્રગલ નહીં કી, 1 થી 10 લોગ પહોંચને કે લીએ ઇતના સ્ટ્રગલ કરતે તુમકો 10 નંબર પહેલે મિલ ગયા. તો લોકોના એટલા બધા એક્સપેક્ટેશન્સ હતા, મારા પણ મારી જાતરે ત્યાં એટલા બધા એક્સપેક્ટેશન્સ હતા, પણ એ ટાઈપની ફિલ્મો નહોતી. પણ એ સુભેશ હંમેશા મેં માગ્યું એક્ટરની લાઈફમાં કે ડિરેક્ટરની લાઈફમાં, જો પહેલા જ પગલે તમને આટલી મોટી સફળતા મળે તો ત્યાર પછી તમારા માટેની અપેક્ષા એટલી મોટી હોય ને, ત્યાર પછી તમારી પાસે જે પણ ઓફર્સ આવે છે ને, બે દોરા ઉતરતી હોય અને 3 દોરા ઉતરતી હોય,
એટલે એટલે તમે બંને જે મારી આજુબાજુમાં બેઠો છો બંને એવા છેડા છે અને બંનેની પોતપોતાની એક આમ જોવા જઈએ ને તો એક કોન્ટ્રાડિક્ટરી અને આમ સિમિલર આમ સિમિલર જેમ જેમ સમજતા જાય છે તેમ તેમ નહીં આ તો તારી લાઈફમાં બી થઈ આ મારી લાઈફમાં બી થઈ એટલે સેમ 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 સુજાતાબેન પાસે પહેલી ફિલ્મથી ઘણી જ ફિલ્મો હતી જ્યારે તમને ફિલ્મો ગુજરાતી ફિલ્મો તો ખૂબ કરી પણ હિન્દી ફિલ્મો મારી મુંબઈમાં ફિલ્મ ચાલતી હતી હંસલની સાથેની જે હતી માલ પ્રેક્ટિસ ઓફ મેડિસિન અને મેડિકલ સબ્જેક્ટ પર હું સચિન ખેડેકર શિલ્પા શિરોડકર આ પ્રકારના આર્ટિસ્ટ સાથે બ્યુટિફુલ ફિલ્મ જય તે જે ગઈ નેશનલ પેનોરમામાં અને એક તરફ મને જબરજસ્તી હીરો બનાવવામાં આવ્યો દેશને જોયામાં એ ફિલ્મ જેના માટે તમે આટલી બધી અપેક્ષા રાખી અને અદ્ભુતમાં અદ્ભુત તમે કામ કર્યું તમને કે આ એક ફિલ્મ રજૂ થઈ જવા દો એ ફિલ્મ માત્ર ગણીને 50 કે 60 વ્યક્તિઓએ જોઈ દેટ વોઝ જય અને એક ફિલ્મ જે મેં અડધા મને કરી હતી એ આજે પણ આટલા મોટા વિશાળ વર્ગ સુધી પહોંચે લોકો ભૂલી જ નથી શકતા ત્યાં મેં મારી જાતને ક્યાંક બ્રેક મારી કે જે આપણે સમજ ને આપણે બહુ બુદ્ધિશાળી છીએ કે નહીં મારે તો હું આ તો બધું સમજું છું નહીં ક્યાંક એક જુદી ઘટના છે કે જે આપણે સમજવી બહુ જરૂરી મારી લાઈફની અંદર બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના હતી કે મેં દેશરેની સફળતા પછી મેં 4 મહિનાનો બ્રેક લઈ લીધો મને ખબર જ ના પડી કે આ મારી સાથે શું કરું આ મારી સાથે કેવી રીતે થઈ શકે હું તો ફરી પાછો શૈલેષભાઈ સાથે નાટકમાં જોડાઈ ગયો અને ધીમે ધીમે આપણે અહીંયાથી મુંબઈથી ટૂર આવે ને સુજાતભાઈ તો એ લોકો ત્યાંથી ટૂર પરથી આવે ને મને ભયદાસ પર મળે ને કે તારે તો ફિલ્મ ચાલી ગયેલો મને એમ કહેવાય મારી મજાક કરે ત્યારે ગુજરાતી સિનેમામાં કામ કરવું એટલે પેલું મોં મચકોડા જેવી અરે છે ગુજરાતી સિનેમામાં કામ કરે એટલે મને એમ કે આ લોકો બધા મારે ટાંગ ખેંચે છે કરીને એટલે બધાને કહું તમે બધા મજાક કરી રહ્યા છો મારી ટૂર ભાવનગર નીકળી અને બપોરે પહોંચ્યા બાદ રાતનો શો હતો તો મને કે જ્યાં જેવો હોટલમાં એન્ટર થયો ને ત્યાં વેઇટર્સથી લઈને દરેકના મારી સાથે વર્તન બદલાઈ ગયા જે માણસ આટલા વર્ષો તમારાથી આવે તમે ચા મંગાવો તો અડધા પોણા કલાકે આવે એ દોડી દોડી તમારી પાસે એટલે હું જાણી ગયા ને 6-9 શોમાં ભાવનગરમાં જોવા ગયો ટોપી નાખીને અને મેં ત્યાં જોયું કે 7 રૂપિયા 8 રૂપિયાની ટિકિટ 50 રૂપિયા બ્લેકમાં મારે ખરીદવી પડે છે ત્યાર સુધી એ લોકોને ખબર નહોતી કે હું કરી રહ્યો અડધી ફિલ્મ જે 7:30 વાગે મારા પાસે થિયેટરમાં પહોંચવાનું 7:30 સુધીમાં લોકોને ખબર પડી કે આજુબાજુમાં જે બેઠેલા ભાઈ છે ને એ આજ છે અને જે ટોળા ભેગા થવાના શબ્દ જે હું રિક્ષામાં ભાગું છું તે ભાવના થિયેટરમાં એ ટૂર બતાવીને મુંબઈ આવીને હું મારી સોનલ સાથે હું શેર કરું મારી વ્યક્તિ સાથે કે સોનલ આવું થયું જિંદગીમાં 4 મહિના અમે લોકો શોક હતા કે આ કેવી રીતે થઈ શકાય હવે આ સાચું છે યાર પણ પેલું એક અંદરથી બહુ એમ ચતુરાપણું હતું ને શુડોનેસ જે ગુજરાતી ભાષાની સિનેમા માટે કે હવે ઈશ્વરે આપું છું ને તો હવે છે ને નાટકના મારા બધા જાણીતા જ્ઞાનીઓને લઈને ફિલ્મ કરું એટલે મેં સેકન્ડ ફિલ્મ કરી રાજેન્દ્ર બુટાલા સાથે અરવિંદ વૈદ્ય ડિરેક્ટર પ્રવીણ સોલંકી રાઇટર હવે અમે 4-5 પ્રોજેક્ટ લઈ લીધા કે હવે આપણે આ સફળતાની સાથે અદભુત ક્વોલિટીની ફિલ્મ આપશું જેને ક્વોલિટી હું સમજતો હતો ત્યારે હું ખોટો હતો અને 4-4 ફિલ્મમાં આટલી અદભુત મહેનત કર્યા પછી પણ લોકો સુધી ના પહોંચી એન્ડ ધેન આઈ રિયલાઇઝ કે એવું તે શું છે કે જે અહીંયા રેગ્યુલર મેકર લોકો સુધી કનેક્ટ કરી શકે છે જે તારાને મારા જેવો ભણેલો માણસ એક્ચ્યુઅલ ઓડિયન્સ સુધી નથી પહોંચી શકતો ગમે તેટલી મહાન વાત ત્યાં હું સમજ્યો કે ગમે તેટલી કોમ્પ્લેક્સ વાતને તમે કેટલી સરળ રીતે લોકો સુધી પહોંચાડી શકો તો જ તમે આ માસ મીડિયમના સૌથી મોટા સફળ ભાગ બની શકો અને એ સમય કદાચ કંઈક જુદો હતો આપણે ઘણું બધું એક્સપ્લોર કરી રહ્યા હતા 90ના દાયકામાં ભારતની જિંદગી બહુ ઊંચી નીચી થઈ રહી હતી ઘણી બધી બ્રાન્ડ્સ ને ઘણું ગ્લોબલાઇઝેશન ને આખી દુનિયા તમારે ત્યાં આવી રહી હતી ને ગુજરાતી સિનેમા કંઈક જુદી જ દિશામાં હતું પણ એ દોર તો તમે બંને ખૂબ છ મહિનામાં કે જે જે બની ગઈ ત્યારે મને લાગે છે યાર લોકો યાર કમાલ કામ કર્યું છે આપણે અમથા અમથા માત્ર છાપામાં લખાયા કરે છે કે ગુજરાતી સિનેમા એટલે ચોરણી પાઘડો અને આ બધી એ બધી વાહિયાત અને ખોટી વાત તમે આજે પણ પરદેશમાં જાઓ દેશમાં જાઓ તમારે નવરાત્રીની અંદર તમારું 8 વર્ષનું બાળકથી લઈને 80 વર્ષનું વૃદ્ધ વ્યક્તિ પણ તમારી એ જ ધૂળની ઉપર આજે પણ થરકે છે રાઈટ આજે પણ એ વિસરી નથી શકાતી એ ઘટના કે સંજય ભંસાલીની હમ દિલ છે દિલ જોઈએ કે સલમ પણ આપણી ગુજરાતીના એક અદ્ભુત બનેલી ફિલ્મ પરથી તો આપણે શાના માટે શરમ અનુભવીએ જે દેશી આપણા નાટક આપણા ભાષા માટે જે ગૌરવ અનુભવવાની આપણે તે ફેશન થઈ ગઈ જર્નાલિઝમમાં અને પત્રકાર મહાન કહેવા હતા સાહિત્યકારમાં સિનેમાને છે ને બહુ ઉતરતી કક્ષાએ જોવું સિનેમાના બધા એને તોડી પાડવાનું પછી જ્યારે જ્યારે હું કડવો થતો ગયો લોકોના મનમાં કે આ તો યાર બહુ વિરોધ કરે મારો એક જ સવાલ હતો તમે કેટલી જોઈ ભાઈ તમે કેટલી ફિલ્મ જોઈ
ત્યારે સામે 20 પત્રકારોનું અને સાહિત્યકરણ ટોળું બેઠું હોય. અમે છે ને 16 વર્ષ પહેલા જોઈ હતી, તો પછી હમણાંની સિનેમા માટે શું બોલો તમે? જો જોઈ નથી તો તમને ટીકા કરવાનો હક નથી. તમે જુઓ ન ગમે તો છોતરા ફાડી નાખો. બીજી વખત મેકર ડરીને કંઈક વધારે સારું કરવાનો પ્રયત્ન, પણ ગમે ને તો તમારી 5 મિનિટનું થોડાક સેન્ટેન્સ, તમારી 4 કોલમ, જે આ એક જ માધ્યમ એવું છે મીડિયમ કે જેમાં આર્ટની સાથે સૌથી મોટું કોમર્સ સંકળાયેલું છે. ટ્રુ ટ્રુ. નાટક કરો, પેઇન્ટર, પેઇન્ટરનું એક સરસ પેઇન્ટિંગ ના બને તો તમે બધા બધા 200 રૂપિયા 250 રૂપિયા તમારે પોતાની જે નાનકડી બળતરા થાય. કવિતા ન કવિ ફાડીને ડૂચા ફેંકી દીધા, નાટક ન ચાલ્યું તો 200 માં કદાચ 1-2 લાખ રૂપિયા તૂટશે, પણ એક સિનેમા નહીં ચાલ્યું તો તમે 1-1.5 કરોડના એ જમાનામાં પણ ખાડામાં ઉતરતે જેમાંથી ઉભા થતા 6-8 વર્ષ લાગે કોઈ પણ શુદ્ધ મેકરને. એબ્સોલ્યુટલી. અને એના માટે કંઈ પણ બોલ્યું. અને હિતિનભાઈ, સુજાતાબેન, મારે એ પણ પૂછવું છે, હવે આજની ગુજરાત ફિલ્મો જુઓ છો? જી, રેગ્યુલરલી, ડિસિપ્લિન સાથે. એટલે તો ઇન્સ્પિરેશન થયું કે નહીં, હવે ચિત્કાર ભાવે તો બનવું જોઈએ, હાઈ ટાઈમ. અને છેલ્લે આવેલી કઈ મૂવી હિતિનભાઈને? જાણીતા કલાકારો સાથે, અને એ તો બહુ મજા પડવાની છે. તમે છો શુદ્ધ દેશી સંવાદમાં મારી સાથે, હું છું નૈષદ. જલસો ઉપર જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એક માત્ર એપ્લિકેશન છે, પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરો હમણાં જ. ઓકે. યસ, ચાંદમાં જીતવા જઈએ, કેવી રીતે જઈશ, યુ નો, લવની ભવાઈ, સુંદર સુંદર ફિલ્મો આવી રહી છે. બધી ફિલ્મો મને તો બહુ જ ગમી, અને હું એક ફિલ્મ જોવા જાઉં છું. હમણાં રેવા આવી છે, મારે જોવાની છે. યુ નો, અમુક ફિલ્મોને ઓપનિંગ બરાબર નથી મળતું. કે હમણાં જ મારે એક જર્નાલિસ્ટ સાથે વાત થઈ હતી કે આપણી પ્રજા ગુજરાતી હજી બી જરા આળસ કરે છે. કે હા, એક વીક પછી અમિતાભ બચ્ચન બી કે આવે ને અહીંયા પ્રમોશન કરવા, પણ જો એક વ્યક્તિ જોઈને કીધું ભાઈ આ મેં ફિલ્મ જોઈ બહુ સારી છે તો એ જશે. નો જરાક હજી ઓડિયન્સ થોડું હજી કન્સિડરેટ બને અને ગુજરાતી ફિલ્મોને વેલકમ, વોર્મલી વેલકમ કરશે, કરી જ રહ્યા છે, પણ હજુ જરા જરૂર છે. યુ નો, ધીરા પડે છે. ફર્સ્ટ વીકમાં જાઓ ને, આપો ને 100 રૂપિયા, યાર શું ફરક પડે છે, એક સેન્ડવિચ ઓછી ખાજો, યુ નો, પણ જાઓ. એટલે આવી ફિલ્મો ત્યારે જ બનશે કે મીડિયાનો આટલો બધો સપોર્ટ છે, એઝ વી ડિસ્કસ યેસ્ટરડે ઓલસો, મેને હિતેને, અને ગુજરાતી ઓડિયન્સ તમે જ જોશો તો જ અમે લોકો ફિલ્મો બનાવીએ છીએ ને, અને તો જ સુંદર સુંદર ફિલ્મો આવશે. સો મને અત્યારે છેલ્લા 2-3 વર્ષમાં રિલીઝ થયા મારી ઘણી ફિલ્મો મને ગમે છે. નજીકથી નહીં જીવ્યો હોય. કોઈ નિર્માતા 5 ફિલ્મો બનાવી છે, કોઈ દિગ્દર્શકે 8 ફિલ્મો બનાવી છે. મેં 22 વર્ષમાં 108 ફિલ્મો કરી. બેબીની સાથે હું રમ્યો છું, એમને ઉછેર્યો છે, એમને લઈ ચૂક્યો છું. તો હમણાંની જે ઘટના થઈ રહી છે બહુ અદ્ભુત. ટ્રાન્ઝિશનનો સમય છે, પણ ટ્રાન્ઝિશન સમયમાં આપણે બહુ વહેલા નિરાશ થઈ જઈએ છીએ, બહુ વહેલા ખુશ થઈ જઈએ છીએ. જ્યારે મારો થર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ છે, જે આ ઇન્ડસ્ટ્રીમાં એમ કહી શકાય, હું ત્યાં સુધી આજે પહેલી વખત કેમેરાની સામે હું આ ક્લેમ સાથે કહી શકું છું, સૌથી મોટી સફળતા એશિયામાં સિનેમા બિઝનેસમાં જો કોઈકે મેળવી હોય તો એમાંનો એક ભાગ હું છું. કે જેઓ બાહુબલી 250 કરોડની બને અને 600 કરોડના બિઝનેસ પર ગાગા ઓવર થઈ જાય આખી દુનિયા, તો 40 લાખની ફિલ્મ 26 કરોડની આસપાસના બિઝનેસ કેટલા પર્સન્ટેજ થાય, રાઈટ? તો એ સફળતા પામી ચૂકેલો વ્યક્તિ છું. એના પછીની અસંખ્ય દર વર્ષે એક પછી એક પુરવાર કરેલો ઘટનામાં એ બધું ભૂલીને આજના તબક્કે બેસીને મને ભયંકર ચિંતા થઈ રહી છે. કેમ ચિંતા થઈ રહી છે? આપણે કયા ગુજરાત માટે ફિલ્મ બનાવી રહ્યા છે? 15% ગુજરાત માટે, જે શહેરમાં બેઠેલું છે એ જ ગુજરાતી ગુજરાતનો છે, કે એ શહેર જ માત્ર ગુજરાત છે? આપણો 85% ગુજરાતને ભૂલીને આજે ફિલ્મ બનાવવામાં આવી રહી છે, જે આજે નહીં આવનારા 5 વર્ષ પછી સૌથી મોટી આપણી મોટા મોટી ભૂલ હશે, જે હું 3 વર્ષથી બૂમો પાડી પાડીને કહું છું. આજે 100 રૂપિયાની ટિકિટ લેવા માટે કદાચ શહેરના માણસે જવામાં એની પાસે ઘણી બધી ચોઇસીસ છે, અને આપણે એમને લાડ લડાવવાના પ્રયત્ન કરે છે, એ આવે તો સલામ છે એમને. પણ તમારું પેલું ઓડિયન્સ જે રાહ જોતું હોય 3 અઠવાડિયા પછી આ પિક્ચર રિલીઝ થવાની છે, એના માટેની સિનેમા ક્યાં, એના માટેના સિનેમા ગૃહ ક્યાં, એની સમજણની એ લોકોની સાથે રિલેટ કરી શકાય તેવાના માત્ર આંગણીના વેઢે ગણી શકાય 6 જ મેકર્સ મને દેખાઈ રહ્યા છે, જેમાંથી 2-3 હમણાંના જનરેશનના છે, 2-3 એ આગળના જનરેશનના છે. સૌથી મોટી આપણે ભૂલ કરી રહ્યા છે.
હજુ પણ આ 2 વર્ષનો તબક્કો છે, જો આ સિનેમાને તમારે ઇન્વેસ્ટમેન્ટની આ ઉદ્યોગ બિઝનેસ સિવાય આગળ નહીં વધી શકે. એક રાષ્ટ્રીય ટ્રોફી માત્ર ઘરમાં આપણે દિવાલ પર મૂકીએ ને એ 24 કલાક તમને એક્સાઇટમેન્ટ આપશે, એનાથી ઇન્ડસ્ટ્રી આગળ નહીં વધે. આ ઇન્ડસ્ટ્રીમાં જે રોકાણ થાય છે એ રોકાણનું 2 ગણું વળતર જે દિવસે મળવાનું થશે ત્યારે એની સાથે એની પર નિર્ભર કેટલી બધી લોકોની વ્યક્તિઓનું ઘર ચાલે છે એ ત્યારે જ શક્ય બનશે જો તમે સંપૂર્ણ ગુજરાતીઓ માટે ફિલ્મ બનાવો, આપણા સ્વરૂપની આપણા સુગંધની આજની ટેકનોલોજી લાવો, આજની વાર્તા કહેવાની રીત લાવો, આજનો સ્ક્રીન પ્લે લાવો. પણ તમે જો હિન્દીના ઓછાયા સમી ફિલ્મ તમે જો દરેક ત્રીજો મેકર એમ કે છે મારી ફિલ્મ હિન્દી જેવી છે અને હું આમ માત્ર મૌન જોઉં છું, કેવી છે આપણી જે આપણી ફિલ્મ હિન્દી જેવી છે, પણ શાના માટે આપણી હિન્દી જેવી હોવી જોઈએ? આપણી ફિલ્મ ગુજરાતી જેવી, આપણી ફિલ્મ ગુજરાતી નક્ષિક હોવી જોઈએ, આસામી ફિલ્મ આસામી હોવી જોઈએ, બંગાળી બંગાળી હોય તો જ તમારું સ્વતંત્ર અસ્તિત્વ છે. એ એ એકમાત્ર વાત વિશે મારો સતત વિરોધ પહેલાં પણ હતો, કારણ કે આ ટ્રાન્ઝિશન હમણાં નથી શરૂ થયું. હું ઇતિહાસની સાથે તમને પ્રૂવ કરી શકું છું કે મોડર્ન કહેવાતી સિનેમા 1999માં અમે શરૂ કરી, મેં સંદીપ પટેલ શૈલેષ પ્રજાપતિ આ નર્મદા જેવો પ્રોજેક્ટ અમે લોકો એક અમારા લોયર મિત્રએ ફિલ્મ બનાવી હતી નર્મદા તારા વહી જતા પાણી, આ પ્રકારની ફિલ્મ તો એ જમાનામાં પણ અમે કરી છે. એની પહેલાં અરુણ ભટ્ટે પણ કરી છે, એની પહેલાં અસરાનીની સાથે જે અરુણાબેને કરી છે એ પણ ફિલ્મો મોડર્ન જ હતી, ગાંધીભાઈએ કરી એ પણ ફિલ્મો મોડર્ન જ હતી. આપણે શાના માટે એકબીજાને માત્ર વાત કરી, આપણે બહુ અદભુત અર્બન અર્બન શું એટલે અર્બન શું સારી ફિલ્મ આઈધર ખરાબ ફિલ્મ, હમણાંના દોરમાં સારી બનવાની શક્યતા પુષ્કળ છે. મલ્ટીપ્લેક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે સેટ થઈ ગયું છે, શહેરનું જે નહોતું આવતું એ 15% ઓડિયન્સને હવે રસ પડ્યો છે, પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ 85% જે તમારી ફિલ્મ માટે ધરશે છે. એ જ ઓડિયન્સ છે જે તમને મેં લાઈનમાં આજે પણ જોયા છે સાહેબ, મારી સાથે માત્ર 48 કલાકનો સમય ગાળો, 10 કિલોમીટર દૂર મેટ્રોથી બહાર આવો, તમને બતાવું કે ગુજરાતી સિનેમાને ચાહનારા અને કઈ કઈ નાની નાની ઘટનાને લોકો સમજીને ચાહનારા વ્યક્તિઓ આજે પણ લાખોની સંખ્યામાં. મારે એક પ્રશ્ન એ પણ પૂછવો છે, તમે બંને મુંબઈ બિલોંગ કરો છો અને મેટ્રોની વાત નીકળી, મને જસ્ટ એક થયું, મુંબઈમાં ગુજરાતી ભાષાનો કેવો માહોલ છે? અમે અમદાવાદથી બહુ દૂર બેઠા બેઠા વિશ્લેષકોને અને પત્રકારોને વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને જોઈએ છીએ. સૌથી મોટો મારો આરોપ મીડિયાકર્મીઓ માટે છે, મુંબઈનો ગુજરાતી પણ એટલો જ અદભુત છે, જેણે નાટકને આટલો પ્રેમ કર્યો છે, જેણે સાહિત્યને ખૂબ સુંદર રીતે પ્રેમ કર્યો છે, કરપ્શન આપણા મીડિયાકર્મીઓથી થયું છે. એમણે જે માહોલ પૂર્વગ્રહની સાથે ઊભો કર્યો હતો નોઈંગલી અનનોઈંગલી ગુજરાતી સિનેમા માટે, એટલે એક છાપામાં લખાયેલી 3-3 કોલમ એ જે 30,000 વ્યક્તિઓ વાંચે એટલે એમના મનમાં, એક તો મુંબઈમાં એ વખતે ગુજરાતી સિનેમા રિલીઝ નહોતી થતી, જે થયેલી રિલીઝ એમને જોવા ના મળે જ્યાં સુધી ડીવીડી એમના હાથમાં ના આવે ત્યાં સુધી તેમના મનમાં એક પૂર્વભૂમિકા છે. સૌથી વધારે ઘટના જે ગઈકાલે હું કહેતો હતો કે સૌથી વધારે મજાની ઘટના એ બની છે કે મીડિયાકર્મીઓ હવે ક્યાંક એમનું કોન્શિયસ બાઇટ કરતું થયું છે કે નહીં, આપણે જરા ખોટું કર્યું, હવે જરા એકચ્યુઅલ દિશામાં આપણે કંઈક કહેવું પડે. એ કહેવાનું એમણે શરૂ કર્યું છે અને સલામ છે કે આ કરશો તો આપણી ભાષાના માટે આપણે બધા મળીને સાથે કામ કરીશું. મારો ઓપિનિયન જી 2 ટાઈપના છે ગુજરાતીઓ વિશે, ઇવન મુંબઈના, કે અત્યારનું છે સ્પેશિયલી છે 1 વર્ષની અંદર હું જે જે પણ ગુજરાતીઓને મળી, દરેક ટાઈપના, મધ્યમ વર્ગ, યુ નો, દરેક ક્લાસ, રિચ ક્લાસ, મિડલ ક્લાસ, હાઈ રિચ ક્લાસ, યુ નો, તો એ લોકો કહે ગુજરાતી ફિલ્મોનો હવે ટાઈમ આવ્યો છે ને, ગુજરાતી ફિલ્મો બહુ સરસ આવે છે, નહીં હા બહુ. પછી એ લોકોને પૂછું તમે જોઈ, અમે નથી જોયું. એટલે આજે આળસ છે ને, એટલે આળસ મળીને એ લોકો જવું જોઈએ, બોલતા થયા છે, કારણ કે ગુજરાતી ફિલ્મો આવી રહી છે એટલી સારી, યુ નો, તો બોલતા થયા છે, તો મારે એ જ રિક્વેસ્ટ કરી કે તમે જાઓ ને થિયેટરમાં, જરા આળસ મળો, તમારી બાજુમાં હોય કે થોડા ડિસ્ટન્સ પર પણ હોય તો જાઓ ને, શું કામ? એવું પણ ઓડિયન્સ છે અને એવું પણ ઓડિયન્સ છે, અમુક નોન ગુજરાતી પણ છે, અરે હમ લોકોને તમે ગુજરાતી ફિલ્મ દેખના શરૂ કિયા, મેરે નેબર્સે જાતે ઉનકે સાથ જાતે, ક્યા મસ્ત ફિલ્મ બનતી હૈ, વી આર એન્જોયિંગ. અને જે ગુજરાતી ક્રાઉડ છે, જે દરેકે દરેક, અમે તો ગુજરાતી ફિલ્મ પણ જોશું, આવા ટાઈપના 3 કેટેગરીના લોકોનો. વાહ, એટલે હું બંનેની વાત સાથે બહુ સહમત છું, મને કારણ કે જલસોમાં એટલી બધી ગુજરાતી ફિલ્મોનું મ્યુઝિક છે. હિતેનભાઈ સુજાતાબેન જે ઓફેર વાત કરતો હતો, અમારી પાસે લગભગ જૂની અને નવી, એટલે જૂની તો 650 ફિલ્મોથી વધારે ગુજરાતી ફિલ્મોના ગીતો છે, અને નવી જેટલી પણ અત્યારે ચાલે છે રિસન્ટ, હિતેનભાઈની કદાચ પ્રેમરંગ એ પણ અમારી પાસે, એટલે એ પ્રકારના ગીતો બધા છે, એ ચાહે પૂજાના ફૂલ હોય જેમાં પ્રિયા તેંડુલકરે એ જમાનામાં કામ કર્યું હતું રાજીવની ઓપોઝિટ, કે પાકી થાપણ હોય, કે કંકુ હોય, કે કાશીનો દીકરો હોય, આ બધી જ ફિલ્મોના ગીતો
ખેર ફિલ્મોને કળાને કદાચ એકબીજાનાથી વિભાજિત કરવી આઈ થિંક ઇટ્સ નોટ રાઈટ. અને હવે તો બહુ સરસ સરસ ફિલ્મો આવી રહી છે ત્યારે એક સરસ મજાનું કોન્વર્સેશન અમે તમને બંનેને રેપિડ ફાયરના સ્વરૂપમાં પૂછવા માંગીએ છીએ. ટૂંકા ઓછા અને સટીક જવાબો અપેક્ષિત છે. સો હિયર ગોઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ટુ સુજાતાના. બંનેમાંથી એટલે ચિત્કારમાં દીપક ઘીવાલાએ પણ રોલ કર્યો છે, નીતિન કુમારે પણ રોલ કર્યો છે. બંનેમાંથી કોણે સારો રોલ કર્યો છે? નીતિન કુમારે ફિલ્મમાં કર્યો છે અને દીપક ઘીવાલાએ. દીપક ઘીવાલા સ્ટેજ પર, બંને જુદા માધ્યમો છે. એવું બધું નહીં, માધ્યમો બધું છોડીને એમ માત્ર પરફોર્મન્સ ની દ્રષ્ટિએ. દીપક ભાઈ માં ખૂબ જ બધી હ્યુમર હતી, યુ નો સ્પોન્ટેનિયસ હ્યુમર હતી. અમે લોકો ઘણું બધું સ્પોન્ટેનિયસલી ત્યાં ક્રિએટ કરતા હતા સ્ટેજ ઉપર, અને હિતેનની એનર્જી. સો બંને મારા માટે સુપર છે. ઓકે, હિતેનભાઈ, તમારા બંનેમાંથી ચિત્કારમાં ડોક્ટરનો રોલ કોણે વધુ સારો કર્યો છે, દીપકભાઈએ કે હિતેનભાઈ? ચિત્કારમાં? ચિત્કારમાં હમણાં જે ફિલ્મ આવી રહી છે, હિતેન કુમાર. ઓકે, કેમ એવું લાગે? કારણ કે આ માધ્યમને ડૉક્ટર માર્કંડને સમજીને મને નથી દેખાઈ રહ્યું એ એક્ટર સિવાય બીજું કોઈ રિપ્લેસમેન્ટ નથી. ઓકે, મનોવિજ્ઞાનીનો રોલ કર્યો છે તમે. જી, અને મનોવિજ્ઞાનની એક વાક્ય છે કે જો હું ભૂલ ના કરતો હોઉં, જેટલું મેં વાંચ્યું છે એ પ્રમાણે, કે દરેક માણસ એ થોડોક નોર્મલ છે અને મોટે ભાગે એબનોર્મલ છે. દરેક માણસ થોડો નોર્મલ છે, અર્ધવિરામ, વધારે પડતો એબનોર્મલ છે, ફૂલ સ્ટોપ. ડુ યુ બિલીવ ધીસ? આઈ બિલીવ ધીસ. આઈ બિલીવ ધીસ. વોટ ઇઝ એબનોર્માલિટી એન્ડ વોટ ઇઝ નોર્માલિટી? એબનોર્માલિટીમાં એક લીડરશિપની ઘટનામાં એની એબનોર્માલિટીની પાછળ જો પોતાની સાથે ટોળું ભેગું કરી શકે, ધેન યુ કેન કોલ લીડર. અને આ મનોવિજ્ઞાન તમને રૂટીનની જિંદગીમાં કામ આવ્યું? 100% દરેક પગલે. આજની નહીં, અર્વાચીન કાળથી, પ્રાચીન કાળથી મનોવિજ્ઞાન હતું જ, આજે પણ છે ને, હંમેશા રહે છે. મનોવિજ્ઞાનની ઘટનામાં હું તમને કહું કે એટલો મોટો વિષય છે. આજે આપણે બે જણ ચર્ચા કરી રહ્યા છીએ, પણ મનોવૈજ્ઞાનિક રીતે ક્યાંક એકબીજાની ઉપર હાવી થવાની ઘટના છે, ધેટ ઇઝ ઓલસો શાસ્ત્ર, રાઈટ? ક્યાંક તમે કોઈને કવર કરવાના પ્રયત્ન કરો, તમે એની પર મેનશિપ કરવાના, એ જ રીતે તમારા વિચારો, તમારા તમારા સપનાઓ એકબીજાની ઉપર થોપવાના શરૂ કરો. એક સમાજ, સમાજ શું છે? વી આર બેઝિકલી એનિમલ. ઇન્સ્ટિંક તો એનિમલનું છે ને, પણ આપણે મનુષ્ય બનીને જે રીતે આપણે સમાજનું માળખું ઊભું કર્યું છે ને, ત્યારથી આ વસ્તુ સતત રહેવાની, જ્યાં સુધી સમાજના માળખામાં રહેવું છે ત્યાં સુધી. જો, અને એક જોરદાર ના, મારે જવાબ આપવાનો છે આ સવાલ. ના, તમને નહીં, આ માત્ર અમારું માટે તમારે કહેવું હોય. આઈ એમ ડોક્ટર માર્કન શાહ. અકોર્ડિંગ ટુ મી, હા, ફોર મે 800 શોઝ ચિત્કાર મેં કર્યા છે, એટલે મે સેકેટ્રિસ્ટ ને બહુ નજીકથી જોયા છે, અને મારા માટે દેવતા છે. આઈ એમ ઇન લવ વિથ ધ સેકેટ્રિસ્ટ ઓફ ચિત્કા. તો દેર ઇઝ વેરી થિન લાઈન બિટવીન ધ નોર્મલ કહેવાતા માણસો અને જેને આપણે અબનોર્મલ લેબલ આપ્યું છે, એ બંને વચ્ચે ખૂબ જ એક પાતળી રેખા છે. અને સ્કિઝોફ્રેનિકનો એક જોરદાર ઇન્ટેન્સ કેરેક્ટર 800 શો ઘણી જગ્યાએ મેં વાંચ્યું છે ચિત્કાર વિશે, જ્યારે પણ મેં થોડીક ફંફોસવાનો પ્રયત્ન કર્યો છે. દરેકે લગભગ તમને આ સવાલ પૂછ્યો જ હશે, કોઈ અસર ના થઈ, થઈ કેવી રીતે, થઈ કેવી રીતે આને જીવ્યું? કારણ કે 25 શો પછી તો તમને ડૉક્ટર કદાચ એવું કીધું હતું કે હવે અટકો, આની વ્યક્તિગત જીવન ઉપર અસર પડી શકે એમ છે, એવું કંઈ થયું? હવે આ જવાબ માટે તમે મને કેટલી મિનિટ આપો છો એ રીતે બોલું, કારણ કે મને કહેવામાં આવે છે ક્રિસ બોલો, એટલે મને 1 મિનિટ છે કે 2 મિનિટ છે કે 30 સેકન્ડ. વાજબી આપણે 2 મિનિટ રાખી. હા, શરૂઆતમાં એટલે જ્યારે મારા ઘરે આ બધી ચર્ચા હતી, મેં ઇન્ટેન્સ પરફોર્મ કર્યું ને, એટલે શરૂ થઈ ગયું તો ઓડિયન્સમાં આટલું બધું ઇન્ટેન્સ પરફોર્મ કરે છે, અને તમે સંભાળો, મારા મા બાપ તો બધા આવીને કહેતા હતા, યુ નો, આઉટ ઓફ કન્સર્ન, વોટએવર. સો મારા મા બાપ તો આખું દુઃખી દુઃખી થઈ ગયા હતા, અને એમણે મારા અમારા ઘરે અમારા ફેમિલી ડૉક્ટરને બોલાવ્યા, એને નાટક જોવા બોલાવ્યા, જોઈને કીધું ભાઈ જો આ 11 શોઝ થઈ ગયા છે, 25 શોઝથી જો વધારે કરશે તો પછી મને નહીં કહેતા, એટલે એમાં પછી બળતામાં ઘી મળ્યું, એમાં પહેલાંને કાઢી મૂક્યા, ઝઘડો કરીને, ગેટ આઉટ કરીને, મોટો ડ્રામા થયેલો, મારા ઘરે ચિત્કાર થયેલો, યુ નો. મેં એમને કાઢી મૂક્યા, મેં કીધું તમે ગેટ આઉટ, કારણ કે એઝ આઈ સેડ કે એની પહેલાં મારા નાટકો ફ્લોપ થયા હતા, અને મારી પાસે આજે આવી હતી, હું એને છોડવા નથી માગતી, બેઝિકલી આમ એન એક્ટ્રેસ. સો મને બહુ જ તકલીફ થતી હતી, ઓફકોર્સ ફિઝિકલી, યુ નો, કારણ કે મારી સિસ્ટમ, મારી બોડીને આદત નહોતી આટલું બધું તણાવ લેવાની. આપણે પર્સનલ લાઈફમાં ક્યારેક ગુસ્સા થઈ જઈએ,
વાયલન્ટ બી થઈ જાય તો શું, પણ આની તીવ્રતા એક જુદી હોય, એક્સ્ટ્રીમિટી, યુ નો, આ કેરેક્ટરની જે પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા એની, એટલે એ પરફોર્મ કરતા મારા શરીરને જરા તકલીફ થતી હતી તો હું એક હિલિંગ લેતી હતી, હીલર હતી એક લેડી, એની પાસે મસાજ કરાવતી હતી અને નેક્સ્ટ ડે હું આરામ કરતી હતી. પણ જેમ જેમ મારા નાટકોમાં ધીરે 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 હું જે રીતે ઓબ્જેક્ટિવલી હું આ કેરેક્ટરને જોતી થઈ રત્ના સોલંકીના, અને મેં વિપશના કરી, પછી મેં યોગા, પછી મેં બહુ લેટ મેં શરૂ કર્યું કરવાનું, અને જ્યારથી હું મારી જાતને એક ઓબ્જેક્ટિવથી જોતા હું શીખીને ત્યારથી મને થાક ઓછો લાગવા લાગ્યો. ઓફકોર્સ થાક લાગતો હતો, મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી હું આખી ધોવાઈ જતી હતી, યુ નો, કારણ કે જેવું નાટક શરૂ થાય ને મારામાં માતા પ્રવેશ થાય, એ માતા પ્રવેશ થાય એ પછી કન્ટિન્યુ ન થાય, એ નાટક પતી જાય એટલે માતા જતા રહે, પછી નેક્સ્ટ શોમાં પાછા આવે મારા માતા, અને એ જો માતા પ્રવેશ ના થાય તો પછી હું આટલા એટ એટલો શોઝ કરી નહીં શકી હતી, કારણ કે એટલા બધા લોકો જોવા આવતા હતા, 10 વાર 12 વાર, એક પારસી લેડી હતા 53 વાર જોઈ ગયા હતા, એટલે લોકોની એટલી બધી અપેક્ષા અને મારી પણ મારા પ્રત્યેની અપેક્ષા પ્લસ જવાબદારી એન્ડ કમિટમેન્ટ, એટલે એના લીધે હું ખૂબ જ ઇન્ટેન્સ પરફોર્મ કરતી હતી, પણ મને સંભાળવાવાળા લોકો અને માતાજીની ઈચ્છા અને માતાજીની કૃપાથી હું એકદમ અડી ખમ રહી છું, અને આજે 800 શોઝ કર્યા પછી હું ફિલ્મ કરી શકી છું, અને આઈ પ્રોમિસ યુ કે ફિલ્મમાં પણ મારી ઇન્ટેન્સિટી એટલી જ છે, યુ વિલ નોટ બી ડિસઅપોઇન્ટેડ. વાહ, વોટ સ્પિરિટ. તમે ટ્રેલર જોયું છે કે નહીં? તમે ટ્રેલર જોવો, તમને આમ રૂવાડા ઊભા થશે, તમને તાત્કાલિક ધોરણે એમ થશે કે આ મૂવી કાલે જ રિલીઝ થવી જોઈએ, અમે કાલે જ જઈએ. ટ્રેલર જુઓ, એનું ગીત પણ રિલીઝ થઈ ચૂક્યું છે. ચિત્કાર બહુ જલ્દીથી આવતા શુક્રવારે 20 એપ્રિલે તમારા નજીકના સિનેમાઘરોમાં આવી રહી છે. આ આ ગુજરાતી રંગભૂમિનો, આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો, આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક એવું કિરદાર છે, એક એવો અભિનય છે કે વિચ શુડ નોટ બી મિસ્ડ એટ ઓલ. અને આઈ ગિવ યુ વિથ ગેરંટી, એક વખત તમે જશો ને દોસ્તો, તમે ફરી ફરી વાર જશો, અને આ મારી અમારી પ્રબળ ઈચ્છા તો છે જ, પણ અહીંથી મને આવવા જવાનું છે, સો યુ વિલ મેક. થેન્ક યુ. ગ્રેટ. સુજાતાબેન, હું 3 ઓપ્શન આપું છું, એમાંથી તમને કોણ શું લાગે છે, કોણે રત્નાનો રોલ આ 3 માંથી વધારે સારો ભજવ્યો હોત? ABC 3 ઓપ્શન છે, 4th ઓપ્શન તમે તમારી રીતે ઉમેરી શકો છો. એ આશા પારેખ, બી સ્નેહલતા, સી મલ્લિકા સારાભાઈ, ડી યોર ચોઈસ. મી. 3 માંથી કોઈ હોય તો કોઈ ઓકે. એટલે એ ટાઈપની ફિલ્મો મેં એમને નથી જોઈ અત્યાર સુધી, એવું ક્યાંય અને પછી જો તમે ક્યાંક હો તો વિદ્યાપતિ, અને વિદ્યાબનન સાથે પ્રપોઝલ બી બનવાની વાત આવી હતી, પણ લતીશ વોઝ વેરી એડમન્ટ કે આ ફિલ્મ હું જો કરીશ મારે સુજાતા સાથે જ કરવી છે, એ હિન્દી હોય કે ગુજરાતી હોય, એટલે એણે આ ફિલ્મ મારી સાથે કરી. સો આઈ બિલીવ કે એવરીબડી બિલીવ્સ ધેટ ઓન્લી આઈ કેન. અને એનો મતલબ એ નથી કે હું માત્ર ચિત્કાર કરીશ, ડોન્ટ ગેટ મી રોંગ. ઓફકોર્સ, ઓફકોર્સ. સો હિયર ધીસ ક્વેશ્ચન ઇઝ ફોર બોથ ઓફ યુ. જો તમે ડિરેક્ટર હોત અને તમારે સુજાતાબેનને ના કાસ્ટ કરીને કોઈ બીજાને કાસ્ટ કરવાના હોત ગુજરાતી મૂવી ચિત્કાર માટે, તો તમે કોને કર્યા હોત? જો આ એક્ટ્રેસ ન હોત તો મેં આ ફિલ્મ ડિરેક્ટ ના કરી. એવું નહીં, 100% હું સમજી ગયો, તમને બહુ ગમે છે. મને કેપેસિટીની બહારની વાત છે, હું જેન્યુઅલી કહું છું કે રત્નાને પરફોર્મ કરું, રત્નાના આટલા લેયર્સ પર જીવું, નહીં, એ કોઈ પણ અદ્ભુત પરફોર્મન્સ પછી બી તમે એની અંદરથી માત્ર ખામીઓ શોધતા રહો તો એ સર્જન કરવું શું કામ? ઓકે, સો 100% ફોર કાજોલને બોલાવતે એન્ડ માય ટ્રિબ્યુટ ટુ શ્રીદેવી. આઈ વિશ કે ગુજરાતીમાં આવત એ લોકો, ગુજરાતી માટે, ગુજરાતી ભાષાની માટે. ઓકે સર, ઓકે સર. અને હિયર ગોઝ અનધર ક્વેશ્ચન. ઇધન ભાઈ, લતીશ શાહ આમાંથી શેમાં વધુ સારા છે, નાટકના ડિરેક્ટર, લેખક કે ફિલ્મના ડિરેક્ટર? લેખક. સુજાતા, લેખક પર એટલા માટે અટક્યો, ડિરેક્ટરની બધી જ ઘટનાઓને સોસલા.
ડિરેક્ટર પાસે એના એસિસ્ટન્ટ છે, ડિરેક્ટર પાસે એની ટેકનોલોજી છે, પણ આ લેખકે 32-35 વર્ષ પહેલા આજે પણ હું અચંબિત છું કે આ વિષયની ઉપર આ પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ રીતે એક વાર્તા રચી જેનો એક એક સંવાદ, એક એક શબ્દ, એક એક નાના નાના પોઈન્ટ ઓફ વ્યૂઝ જે છે એ મને 35 વર્ષ પછી પણ મને આજના લાગે છે. મને મને ખાતરી છે કે હું 20 વર્ષ પછી પણ આ નાટક કે આ ફિલ્મ વિશે કોઈ પણ એક નાનકડી ઘટના યાદ, આ માણસે કઈ રીતે લખ્યો છે. સફળતા મળી પણ જે ગૌરવ એમને આના મારા મારા માટે આ સાહિત્યથી એક ટકું ઓછું ઉતરતી ઘટના નહીં. એ આ તબક્કામાં તમને કહું કે મોટા મોટા નામ આપણી પાસે છે, ચિત્કારને જે તીક્ષ્ણતાથી એ માણસ કાગળ પડદાની ઉપર કે નાટકના રંગભૂમિ ઉપર કે સિનેમાના પડદા પહેલા એકલાએ બેસીને જ્યારે આ નાટક લખ્યું હશે એનાથી મોટો આ સબ્જેક્ટ માટેનો કોઈ રાઇટર નથી. આખા કોમ્બિનેશનમાં પ્રશ્નમાં આ ચિત્કારના રેફરન્સની અંદર મારા હિસાબે નંબર વન ઇઝ રાઇટર, જેને એકલા બેસીને આ નાટક એ સમયમાં કર્યું જે 35 વર્ષ પછી પણ એટલું જ તાજું છે, આટલું જ આજરે આજના રેફરન્સની સાથે આજને પણ એ રત્ના અને એ માર્કેટની ઘટના તમને ક્યાંક કાળુપુર પર પણ મળી શકે, ધાંગધ્રામાં પણ મળી શકે, બોસ્ટનમાં પણ મળી શકે અને અમેરિકામાં પણ મળી શકે. એટલું જ સત્ય છે. ઓકે એક જ મારે વાત લખેશા માટે કેવી છે ચિત્કાર ઉપરાંત. ચિત્કાર તો કમર્શિયલ અને પેરેલલ તરીકે એમાં યુ નો સુપરહિટ ગયું ક્લાસ અને માસમાં. એમણે એક ડ્રામા લખ્યો તો મહાયાત્રા. મહાયાત્રા આજે હિતેન કે છે ને દરેકે દરેક શબ્દો માત્રામાંથી ચિત્કાર કાઢી નાખો મહાયાત્રાને બી લાગે વળગે છે. આજથી 22 વર્ષ પહેલા એને એઇડ્સ પર સબ્જેક્ટ લખ્યો હતો અને એઇડ્સ વિશે કોઈ બોલતા ખચકાતું હતું અને એ રોલ દીપક કીવાડાએ કર્યો હતો, જેના એ વખતે 75 શોઝ થયા હતા. આજે જો એ નાટક થાય તો સુપર ઉપર થઈ જાય. મહાયાત્રા ઇઝ માય ફેવરિટ નાટક બીકોઝ એ વખતે ચિત્કાર વિશે કેવી રીતે એ વિચારી શક્યો શું આ બધું જે હિતન કે છે. હું વિચાર કરું છું કે મહાયાત્રા એઇડ્સ વિશે કેવી રીતે નાટક લખી શક્યો. આજે પણ એ વિષય હવે એચઆઈવી ટેબુ નથી રહ્યો, પણ આજે તમારા પરિવારમાં તમારા સર્કલમાં કોઈક એક વ્યક્તિ તમારા વર્તુળમાંથી બહાર નીકળી જાય જેને આપણે ગાંડો શબ્દ કહી દઈએ એ સબ્જેક્ટ આજે પણ એ વિષય આજે પણ ટેબુ છે આપણા ફેમિલી માટે, આપણી સોસાયટી માટે, આપણી આસપાસના અને કદાચ આપણી અંદર પણ એ છે. ટ્રુ ધેટ, ટ્રુ ધેટ. ઇનફેક્ટ ત્યાં સુધી સાયકોલોજીસ્ટને કન્સલ્ટ કરવા એ પણ એક જાતનો. હમણાં છેલ્લો રેશિયો સાયકોલોજીકલ આપણે વાત કરીએ તો કે છેલ્લા 1.5 વર્ષ દરમિયાન આફ્ટર દીપિકાએ જે દિવસે મીડિયાની સામે આવીને કહ્યું કે યસ આઈ વોઝ સફરિંગ વિથ, એના પછી હવે લોકોની વચ્ચેનો એક ડર ઓછો થયો છે એક્સેપ્ટ કરતા કે ડિપ્રેશન. પણ એ રિસર્ચમાં સૌથી વધારે શોકિંગ ઘટના છે કે 70% ઓફ ધ એન્ટર માસ ઇઝ ગોઈંગ થ્રુ ડિપ્રેશન. ટ્રુ ધેટ. 16.38% ધે આર સફરિંગ વિથ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ જે લોકોને જાણ સુધા નથી. આ તો હું તમને કહે કે એચઆઈવી નું મારણ મળી જશે. તમે આના માટે જ્યાં સુધી જાગશો નહીં ત્યાં સુધી એ વ્યક્તિને તમે ફરી પાછો નોર્માલિટી પર અને આ ડિસિઝન છે. હવે એ વસ્તુની ઉપર જે માણસ સાયકોલોજી નાયર હોસ્પિટલમાં એ માણસ ડોક્ટરોના નાટકો કરવા માટે જાય અને ત્યાં એ માણસના મનમાં એ વિચાર કેવી રીતે આવ્યો છે કે આવો એક નાટક થઈ શકે અને જે પ્રશ્નો લઈને આવ્યો છે એ વખતે લખેલી એ જે નાના નાના ટુકડાઓ છે મારા આજે પણ રૂવાટા ઉભા થાય છે કે આ માણસ કેવી રીતે કોઈ કલ્પી શકે યાર. હું એને માણસ ઘણી વખત શૂટ દરમિયાન કે ઝઘડા થયા પછી હું એને મારા મગજમાં નથી બેસતું. નામ એટલા માટે નહીં આપીશું, નામ એટલા માટે નહીં આપી શકું કે મારા સિવાય એની સાથે સંકળાયેલા એના નિર્માતા દિગ્દર્શક મને નથી ગમી છતાં પણ પ્રેક્ષકોને ખૂબ ગમી છે. પણ મારો આત્મા મને હંમેશા કચોટતો રહ્યો છે કે આ 4-5 પ્રોજેક્ટ ન કર્યો તો જરાક હજુ 2 સેકન્ડ તું તારી આંખમાં આંખ નાખીને જોઈ શક્યો હતો. 4-5 ફિલ્મ એવી જે એનું નામ નથી. ના, નામ એટલા માટે નહીં. સપોઝ હું દશામાંની તમને વાત કરું, દશામાં મારી ફરીદાની ફિલ્મ મેં માત્ર સંબંધો નિભાવવા માટે અભિલાષ ખોરા મારો બહુંગત મિત્ર જેણે મારી સ્ટ્રગલના જમાનામાં મને અમદાવાદમાં છતાવી અને અહીંયાથી મને ટ્રેનમાં ફરી પાછો મોકલતો હતો એ માણસે રિક્વેસ્ટ પર મેં ફિલ્મ કરી. પણ એ ફિલ્મ કરતી વખતે દર પડે મને એમ થાય કેમ મેં આ ફિલ્મ કરી, પણ ફિલ્મ સફળ થઈ, આટલો બધો સક્સેસ થઈ, લોકોને ખૂબ ગમી છે તો હું હટ એમની સફળતાથી હું ખુશ છું.
પણ મને એમ થાય કે એ મારી જિંદગીમાં ન થયું હતું સાહેબ. આ પ્રકારની બીજી 4-5 ફિલ્મો એવી કે જે કદાચ હું સમજ્યો નહોતો, એ બનાવવાનો ઇન્ટેન્શન નહોતો સમજ્યો. ફિલ્મ એવી એક ઘટના છે કે કરતી વખતે તમને ખ્યાલ આવે કે તમે જે નક્કી કર્યું છે એના કરતાં 2-2 સેન્ટીમીટર કંઈક જુદી છે, જુદી જુદી જગ્યાએ. એ 4-5 પ્રોડક્ટ છે જેના માટે આમાં છે. ઓકે, પૂરતું છે આટલું. હિતેનભાઈ, બેસ્ટ કોસ્ટાર આમાંથી કોણ છે? નરેશ કનોડિયા, ટુમા માણે, આરતી વ્યાસ પટેલ, દીપક ઘીવા. Deepak Ghivala. Not because of this chitka, but theater, masters, maturity. આપણા બધા વિચાર પણ નહોતો કર્યો એ વખતે ગુજરાતી સિનેમામાં એને જે પ્રયત્ન કર્યા હતા એ કારણસર એને મીડિયમની સમજ તો ફ્લોર પર. આઈ એમ વેરી કમ્ફર્ટેબલ વિથ દીપક. દીપક ઘિવાલા હતા, આઈ ફીલ સુરક્ષિત, આઈ ફીલ સિક્યોર. ઇનફેક્ટ એ જ્યારે શુદ્ધ દેશી સંવાદમાં એમની ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા ને અમે વાત કરી હતી, ઇટ વોઝ એન અમેઝિંગ કોન્વર્સેશન. એમને એ 10-15 મિનિટમાં પણ એમની જોડેથી એટલું બધું જાણવા અને સાંભળવા મળ્યું હતું કે મજા પડી ગઈ હતી. શુદ્ધ દેશી સંવાદ બેઝિકલી અમે ફિલ્મો, આવનારી ફિલ્મો અને ફિલ્મના કલાકારો સાથે વાત કરીએ છીએ અને એ ફિલ્મોને પ્રમોટ કરવાની કોશિશ કરીએ છીએ, ને એ રીતે આ ભાષાનું કામ તમારા સુધી થોડું વધારે પહોંચે, તમારી ચામડીની થોડી વધારે અંદર ઉતરે એવી અમારી કોશિશ કરતા રહીએ છીએ. જલસો છીએ અમે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. ઓકે, એવી કોઈ ગુજરાતી કૃતિ, બંનેને આ પ્રશ્ન, એવી કોઈ ગુજરાતી કૃતિ જેના પરથી તમારે ફિલ્મ બનાવવી છે સાહિત્યની? પ્લીઝ બનાવો. બનાવીશ. પણ એ નોવેલનો પ્રોબ્લેમ એ છે કે એને સ્ક્રીન પ્લે કરવા માટે હું 4 વર્ષથી પ્રયત્ન કરી રહ્યો છું. પણ એ નોવેલ આપણી સામે જે રીતે તાદશ્ય થઈ કેરેક્ટર, એ ઘટનાને સ્ક્રીનના માટેનો સ્ક્રીન પ્લે એટલે મોટી મુશ્કેલ ઘટના છે. કારણ કે એમણે જે રીતે લખ્યું છે ને એની અંદર જો છેડછાડ કરીએ તો એ આત્મા મરી શકે એમ છે. એટલે એને બહુ નાજુક રીતે એને સમજીને એને લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પણ જે દિવસે મને મોકો મળશે આ બધું કરીએ છીએ. ગુજરાતનું નાથની વાત નીકળી છે ત્યારે મારે આ પ્રશ્ન તમને પૂછવો છે, તમારું મનગમતું કિરદાર કયું છે જે તમારે ભજવવું છે? એ મૃણાલ, પૃથ્વી વલ્લભ. બી કાશ્મીરા દેવી, પાટણની પ્રભુતા. સી રાજેશ્વરી દેવી, ઓથા. પાટણની પ્રભુતા. વાહ, ઓકે, ફાઇન. હવે આ સવાલ બને એટલો ટૂંકો. સવાલ ટૂંકો કે જવાબ? જવાબ ટૂંકો. એ ડીપ ડિસાઈડ. સવાલ તો બહુ ટૂંકો છે. ચિત્કારમાંથી તમે શું પામે? એ સંતુલન, બી દીવાનગી, સી કયો ચિત્કાર તમારી અંદર થી ક્યારેય બહાર નહીં આવે? મારી પાસે ઓપ્શન છે, તમે ઉમેરી શકો. એ સંઘર્ષનો ચિત્કાર, બી પાત્ર બદલીનો ચિત્કાર, સી રત્ન હોવો. કયો ચિત્કાર બહાર નહીં આવે? હું કોઈ દિવસ કોઈ લાગણીઓ છુપાવીને રાખતી નથી, એટલે દરેકે દરેક ચિત્કાર બહાર આવશે. પણ એક ચિત્કાર કે લોકો પ્રત્યે હું છે ને, આમ વેરી ઇમ્પેશન્ટ, યુ નો, એન્ડ આઈ એમ અ પરફેક્શનિસ્ટ, કે ક્યારે કોઈ પરફેક્ટ કામ ના કરે કે ધીરું કામ કરે, એ લોકોનું થકેલા પાડી દઉં અને એમ કરીને હું એ લોકોને હર્ટ કરી નાખું. તો એ લોકોને હર્ટ કરવાનો ચિત્કાર આઈ વિલ સી ટુ ઇટ કે હું જુદી રીતે પ્રેઝન્ટ કરું, એ લોકોને હર્ટ ના કરું, એ ચિત્કાર હું બહાર નહીં આપતો. મેં તમારા માટે ઓપ્શન નથી રાખ્યા, પણ તોય કયો ચિત્કાર તમારી અંદરથી ક્યારેય બહાર નહીં આવે? થોડુંક ધીરાપણું સર્જનશીલ માણસોનો ગુજરાતી સિનેમામાં એન્ટર થવા માટે 97 થી એ લોકોને બોલાવો બોલાવો. 2018-15 જરાક માહોલ સુધર્યો ત્યારે ક્યાંક શરૂઆત કરવાના પ્રયત્ન. જો 10 વર્ષ પહેલા એક સાથે આટલા બધા આવી ગયા હોત તો આપણે આજે પ્રાઇમ પર બેઠા હોત. ઓકે, અત્યારની ફિલ્મોમાં એક સવાલ આવે છે, અત્યારની ફિલ્મોના કયા એક્ટરને તમે આવનારા વર્ષોમાં હિતેન કુમાર તરીકે જોવો છો?
શક્યતા દેખાઈ જઈ રહી છે એની સાથે એક ભયસ્થાન પણ કહી દે છે. એક્ટરને બહુ પ્રેમ કરું છું, આ બધી જ ફિલ્મો જોઈ છે, આ બધું જ મારી પછીની જનરેશન મારા બચ્ચાઓ છે. પ્રતિક છે બહુ સેન્સિબલ એક્ટર છે અને હંમેશા અદ્ભુત કામ કરશે, પણ સિનેમાને હંમેશા એક નાયકની જરૂર હોય, સિનેમાને એક નાયિકાની જરૂર હોય, જેની જેને જેની આજુબાજુ તમે ફોર્મેશન કરી શકો. એક શક્યતા જે મને સૌથી વધારે દેખાય છે, પણ ભયસ્થાન પણ એટલું જ મોટું છે, એ છે મલ્હાર. મલ્હારમાં એક ચુંબકત્વ છે, પોતાની સાથે લોકોની સાથે રિલેટ કરવાની એક શક્તિ છે, પણ સૌથી વધારે ડેન્જરસ જે મને દેખાય છે, મેં એને પર્સનલી કહ્યું પણ છે, કે પુષ્કળ પોતાની જાતને રિપીટ કરી રહ્યો છે. એમની પ્રથમ ફિલ્મમાં જોયો તો પણ એ જ છે, એની છેલ્લી અદ્ભુતા બનેલી લવની ભવાઈ જોયો તો પણ એ જ છે. જો હવે તરત એની ઉપર કોઈ પગલાં નહીં લેવામાં આવે તો એ એના માટે સૌથી મોટી માઇનસ સાબિત થશે. ઈ જસ્ટ હેવ ટુ વેક અપ. મને છોકરી ગમી હતી, શી કેન મૂવ હરસેલ્ફ, શી ઇઝ મૂવિંગ, ઓફકોર્સ શી ઇઝ વેરી કોન્ફિડન્ટ. મને હમણાં એક લાઈવ પ્રોગ્રામમાં પણ જોઈ હતી, મને ગમી, સો આઈ કેન સી સમ સ્પાર્ક ઇન ઇટ. એના પ્રયત્નોમાં તમને જીવતી લાગે, ભજવતી ના કારણ કે 50 નો તબક્કો પાર કર્યા પછી મારે એવો કોઈ કાચી ઉંમરનો રોલ નથી કરવો જે બધું જ ભજવી ચૂક્યો છે. હું 2 વર્ષથી બ્રેક લઈને માત્ર દરવાજા ઓપન કરીને બેઠો છું કે આ બધાના બિચારાને ક્યાંક ને ક્યાંક મારે કામ કરવું છે. તો હું કહું છું કેમ ગભરાવ છો, આવો મારી સાથે, મને 5 સેકન્ડનો રોલ લઈને આવો, પણ મારે લાયક મારા આઈએચ ગ્રુપની સાથેના એક્સપેરિમેન્ટ કરવા માટે. હું બધા એક્સપેરિમેન્ટ, મેં સિમરનમાં જો હું આટલો મોટો એક્સપેરિમેન્ટ કરી શકતો, હું ચિત્કારમાં ફરી પાછો એક આ ઘટના પર તો હું તો કોઈ પણ એક્સપેરિમેન્ટ કરવા તૈયાર છું, કારણ કે મારી સાથે એ શક્તિ છે કે એ લોકો મને સ્વીકારવા તૈયાર છે. પણ પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે, જે સ્ક્રિપ્ટ આવી રહી છે, આ અભિષેક સાથે કામ કરવા માંગુ, મિખિલ સાથે કામ કરવા માંગુ, બીજા 3-4 હમણાં જે રેવા કરી બહુ સરસ, મને એના પછી અમુક સિક્વન્સ છે, આ બધા સાથે હું કામ કરવા માંગુ, પણ એમની પાસે એ મારા લાયકનો એક સબ્જેક્ટ. આઈ એમ નોટ આસ્કિંગ ફોર સ્પેશિયલ ટ્રીટમેન્ટ, પણ મને ચેલેન્જ કરો ને, ચેલેન્જ મી, ડોન્ટ કમ ટુ મી એઝ અ પ્રોડક્ટ, કમ ટુ મી એઝ એન એક્ટર. વાવ, ઓન દેટ નોટ સુજાતાભાઈ, વુડ યુ લાઈક ટુ ટેલ? રેવાનો ડિરેક્ટર અભિષેક જૈન, વાત કરતો હતો, અપેક્ષા રાખતો હતો, અને મને ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ કોન્વર્સેશન આઈ હેવ ઇન માય લાઈફ. જલસામાં બોલાને પછી સમયમાં બાંધે એવું ના થાય, એટલે તો અમે ક્યાંય સમયનો ઉલ્લેખ કર્યો, પણ આ તો જે જે લોકો લઈને આવ્યા હોય ને લાગણીમાં જરા અમે લોકો હોય છે, પણ તો જ મજા છે, પ્લાસ્ટિક કે ફ્રેમ વર્ક બનાવીને જીવવામાં ક્યાં મજા છે. વી હેડ અ વેરી ગુડ બિગિનિંગ ટુડે, સુંદર રીતે જલસા વાળાને વેલકમ કર્યું, વેરી વાઇબ્રન્ટ એન્ડ એનર્જેટિક. સો આઈ જસ્ટ વિશ ઓલ ઓફ યુ એન્ડ ધ જલસા પીપલ ટુ હેવ જલસા ઓલ યોર લાઈફ, બીકોઝ લાઈફ ઇઝ જલસા પાર્ટી. સમય અમારા માટે તો એવું છે કે હું તો સવારથી સાંજ સુધી આમની પાસે બેસીને વાતો કરી શકું અને પૂછ પડ પૂછ એટલી બધી કરી શકું, એટલી બધી મારી ક્ષમતા છે. પણ પછી પાછળ જે ચેતનભાઈ આવ્યા છે એ ડોળા કાઢે છે કે બસ હવે ખતમ કરો તો અમે ક્યાંક બીજે જઈએ. સો ઓન દેટ નોટ મારે છેલ્લે છેલ્લે તમને માત્ર એટલું કહેવું છે કે વન ઓફ ધ બેસ્ટ સ્ક્રિપ્ટ ઇઝ વેઇટિંગ ફોર યુ ઇન ધ વેરી નેક્સ્ટ થિયેટર નિયર ટુ યુ. તમે જોવા જાઓ, આવતા શુક્રવારે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
ચિત્કાર ભવ્ય ફિલ્મ છે, મસ્ત ફિલ્મ છે. એક સેકન્ડ વચ્ચે ઇન્ટરપ્ટ કરું, એક નાનકડી કદાચ કે સમજે લોકોના મનમાં કે આટલો ભારે સબ્જેક્ટ છે જ નહીં. ભારે સબ્જેક્ટો તો 800 આટલા સફળ નાટકના શો નહીં થઈ શક્યા. એન્ટરટેનિંગ છે, દર પડે તમારા ચહેરાની ઉપર તમે નહીં ઈચ્છો ને તો પણ એક મુશ્કેલ લાવશે, પણ સાથે સાથે ક્યાંક આંખનો ખૂણો ભીનો થતો અનોઇનલી તમે મહેસૂસ કરશો. અદ્ભુત ફિલ્મ બની છે, સુંદર ફિલ્મ બની છે, અને એટલું તમને ચોક્કસ કહીશ કે એક વખત જોવા ગયા પછી તમે જ્યારે બહાર નીકળશો ને ત્યારે તમે જાતમાં અંદરથી બદલાયેલા લાગશો. આ તો 100% અમારી ટીમની ગેરંટી છે. જસ્ટ બી અ પાર્ટ ઓફ ચિત્કાર. ક્યાંક આપણે સરસ મજાનું એક સરસ મજાના માણસો થઈને આપણે બહાર નીકળીશું અને સાથે જલસો કરીશું. વાહ વાહ વાહ. શુદ્ધ દેશી સંવાદમાં આજે અત્યારે બસ આટલું જ. ફરીથી જલ્દીથી મળીશું જલસો ઉપર. જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન, પ્લે સ્ટોર એપ સ્ટોર પર અવેલેબલ. ડાઉનલોડ કરજો. ગુજરાતી ભાષાનું તમારું પોતાનું પોત છે અને પોતાની સાથે પોતાના ઉપર વિટાળજો, પહેરજો, મજા પડશે. ફરીથી મળીશું, આવજો.